नमस्कार, सादर वंदन। गुजरात विश्वकोश ट्रस्ट अमदावादना स्टूडियो में हूँ आप सौनु उमड़काभेर स्वागत करूँ छू। एक रूपरकड़ा प्रकल्प माटे आपणे सौ आजे मळी रह्या छीए। गुजरात विश्वकोश ट्रस्ट अमदावाद अने संतुलन राजकोटना संयुक्त उपक्रमे एक सुंदर मजानो प्रकल्प हाथ धरेलो छे। भावक मित्रों, आपणे जाणीए छीए के भारत ए हकीकतनी अंदर एक कुबेरना भंडार जेवो देश छे। कला, संस्कृति, साहित्य नो अहीं खजानो छे। भारतनी अंदर गुजरात राज्यनी वात करिए तो एमां तो अस्मिताओनो अढळक प्रवाह वहेतो रह्यो छे। अस्मिताओ देश विदेशने पार करी चूकी छे। કેટલાય વિદેશીઓને એવો મનોરથ છે કે ભારત એકવાર આવવું છે અને ગુજરાતમાં કેટલાક વિશેષ વ્યક્તિત્વો સાથે મિલાપ કરવો છે। અમને એવો વિચાર આવ્યો કે આ ગુજરાતની અસ્મિતાઓમાં જે વિશેષ હોય એમની સાથે એક દીર્ઘ સંવાદ કરવો અને એ સંવાદ કરીને એમની જીવનયાત્રા હકીકતમાં કચકડે મઢી લેવી। આમ કરવાનું કારણ પણ બહુ સ્પષ્ટ છે। આજની પેઢી એ પોતે માને છે કે હકીકતની અંદર આજે જે સુપર વ્યક્તિત્વ આપણી સમક્ષ છે તે પોતાની રીતે આગળ વધ્યા છે અને ટોચ ઉપર એમને પહોંચ્યા છે, જે એટલું બધું સત્ય નથી। આ બધા વિશેષ વ્યક્તિત્વોએ જીવનભર સંઘર્ષ કર્યો છે। જ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક માર્ગોને તેમણે કંડાર્યા છે। આવતી પેઢી માટે આપણે એક એવો વારસો મૂકીને જવું છે કે જેને ખ્યાલ આવે કે આ બધા જ વ્યક્તિ વિશેષો આપણી સમક્ષ જે છે તે હકીકતમાં કેવી રીતે પોતાની જીવનયાત્રામાં આગળ વધ્યા છે। મને એ વાતનો આનંદ છે કે આ અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે આવા કેટલાય વ્યક્તિત્વો સાથે દીર્ઘ સંવાદ કરવાના છીએ અને સંવાદ યાત્રામાં એમના જીવનની યાત્રા કેમ વીતી છે એમની અંતરંગ વાતો કરવાના છીએ। આ પ્રકલ્પની શરૂઆતના પહેલા જ તબક્કામાં આજે બહુ જ આનંદનો વિષય છે કે આપણી વચ્ચે નરસિંહ સાથે અભિસંધાન ધરાવનાર જૂનાગઢની વતમાં ઉછરેલા મૂર્ધન્ય કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લ આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। હું રાજેન્દ્ર શુક્લનું ગૌરવભેર સ્વાગત કરું છું। રાજેન્દ્રભાઈ, પ્રણામ સાથે આપનું હાર્દિક સ્વાગત છે। મેં કહ્યું એ પ્રમાણે વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન દ્વારા એક એવો સુંદર પ્રયોગ અમે કરી રહ્યા છીએ કે જેથી કરીને ભાવિ પેઢીને ખ્યાલ આવે કે કવિશ્રી રાજેન્દ્ર શુક્લ જીવન કેમ જીવ્યા છે। કારણ આજની પેઢીનો તેમ જ છે કે આ રાજેન્દ્ર શુક્લ ગઝલ સમ્રાટ કહેવાય તો એ ગઝલો એમને વારસામાં મળી છે। કદાચ એ બીજ તત્વ પડ્યું હતું પણ એને સંગોપવા માટે થઈને બહુ મોટી યાત્રા આપે કરી છે। મારે આપની સાથે દીર્ઘ સંવાદ કરવો છે અને એ જાણવું છે કે આપની આખી જીવનયાત્રામાં કયા કયા પડાવો એવા આવ્યા કે જેથી કરીને એક કેળવણીનું કામ થતું ગયું અને આપ કવિવર તરીકે બહાર આવ્યા છો। મારો નાનો પ્રશ્નથી શરૂઆત કરું રાજેન્દ્રભાઈ, આપ એવી રીતે ઉછર્યા છો કે વારસામાં જ ઘણું મળ્યું છે મને। આપ આપના બાળપણ વિશે, માતા પિતાના સંસ્કાર વિશે જો શરૂઆતથી કંઈ કહો તો બહુ આનંદ થશે। બે વસ્તુ ભેગી થાય છે, લોકયાત્રા અને કાવ્યયાત્રા। મારી લોકયાત્રા કઈ રીતે ચાલી છે એમાં તમારો વિશેષ રસ છે, પણ કાવ્યયાત્રા અને લોકયાત્રા એ મારા દાખલામાં તો બંને સાથે ચાલ્યા છે, સમાંતર
ક્યારેક કંઈક એકબીજાથી સંલગ્ન એવી રીતે પણ ચાલ્યા છે. એટલે મને પોતાને ઘણી વાર આશ્ચર્ય થાય છે કે નિયતિ જે હોય છે એ તમને એક દિશામાં ગતિ આપ્યા કરે, એને અનુકૂળ બધું જ ગોઠવાયા કરે. આવું મેં અનુભવ્યું છે. મને મારી નિયતિની ખબર મારી 14 વર્ષની ઉંમરે પડી ગઈ હતી કે મારે કવિ થવાનું છે. પણ મને એ ખબર હતી કે કવિ થવું એ આપણે માનીએ એટલું સરળ નથી. એટલે મેં એવું નક્કી કરેલું કે 20 વર્ષની ઉંમર થયા સુધી હું કવિતા લખીશ નહીં. ત્યાં સુધી એને માટેની સજ્જતા અર્જિત કરીશ. 14મા વર્ષે પહેલી કવિતા લખી નહીં એવો મને ભાન થયું કે મારી નિયતિ આ છે. મારા મિત્રો, મારા અધ્યયનના વિષયો બધા સારા હતા, એટલે એ કે તું ગમે તે થઈ શકે, તારી વાણી આટલી છે, તર્ક છે તારામાં, તું વકીલ સારો થઈ શકે, ડૉક્ટર થઈ શકે. મેં કીધું ના, મને ખબર છે કે હું પ્રકૃતિથી બ્રાહ્મણ છું, વ્યવસાય તો કરવો જ પડે, તો બ્રાહ્મણ વ્યવસાય જ મને અનુકૂળ આવે અને એ અધ્યયન અધ્યાપનનું હોય. એટલે એ મને સ્પષ્ટ હતું. અને પછી મેં એ જે 6 વર્ષનો ગાળો છે 14 થી 20 વર્ષનો, એ દરમિયાન કવિ તરીકે જે સજ્જતા કેળવવાની હોય એમાં જ મારું ધ્યાન અને એમાં મુખ્યત્વે વાંચન હોય. તો 14 વર્ષની ઉંમરે મેં નવલકથા વાંચવાનું બંધ કર્યું. મને ખ્યાલ આવ્યો કે આમાં જેટલી ઉર્જા અપાય છે એટલું વળતર નથી, અને મારે એ સિવાયનું વાંચવું જોઈએ. અને વાંચવાની તો આદત એવી હતી કે મને એવો કંઈક ખ્યાલ આવી ગયો હતો કે પ્રથમાશ્રમમાં 2 ઊંઘ ન કરાય, 1 જ ઊંઘ કરાય. એટલે ઊંઘ ગમે ત્યારે ઉડી જાય, પછી ફરી સુવાય નહીં. ઓહો. એટલે એ ટેવને કારણે બાકીના સમયમાં વાંચવાનું જ રહે. તો એને કારણે એ મારી સજ્જતા આને માટે કેળવાઈ. 8મા ધોરણમાં મેં ત્યાં સુધીમાં પ્રસિદ્ધ થયેલા ભાષાશાસ્ત્રના બધા જ પુસ્તકો જોયા હતા, પુરાતત્વના બધા પુસ્તકો જોયા હતા, કૌટલ્ય અર્થશાસ્ત્ર 2 વાર વાંચ્યું હતું. એને મને બહુ જ લાભ કર્યો છે, ખાસ કરીને એમને જે વિશ્લેષણાત્મક પદ્ધતિ, કોઈ પણ વસ્તુનું વિશ્લેષણ કરવાનું, સૂક્ષ્મતર સુધી જવાનું, એ એબિલિટી અને એમાં રહેલી તાર્કિકતા, એનું નિરૂપણ, એ બધું મને બહુ આકર્ષતું. એટલે 8મા ધોરણમાં મેં કૌટલ્ય અર્થશાસ્ત્ર સંસ્કૃત ગુજરાતી અનુવાદની મદદથી 2 વાર વાંચ્યું હતું, મને બહુ ગમ્યું. તે વખતે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પણ વાંચી હતી, મને યાદ છે. આ વાંચવાનું કંઈ સમજાય નહીં એ રીતે મારી સાથે જોડાયેલું છે. મારા પ્રાથમિક શિક્ષક, મારા બાના બા પ્રાથમિક શિક્ષક, હવે એ લોકોને એ ગાળામાં તાલીમ લેવાની આવી હતી. તો એ વખતનો એ લોકોનો અભ્યાસક્રમ કેટલો સરસ હશે કે એ પુસ્તકો મારા હાથમાં આવી ગયા. ગુજરાતી 3જું ધોરણ ભણતો હતો ત્યારે મેં આપણી કવિતા સમૃદ્ધિ બળવંતરાય ઠાકોરનું ટિપ્પણ અને ઉપોદઘાત સાથે વાંચેલું છે 3જા ધોરણ વખતે. હા, એ વખતે મેં ભગવાન કૌટિલ્ય વાંચ્યું છે, એ વખતે મેં ચિત્રાંગદાને વિદાય અભિશાપ વાંચ્યું છે, એ વખતે મેં જોડાસાકર ઘરેનું ગુજરાતી અનુવાદ વાંચ્યો છે. તો એ બધું, અને મને આજે યાદ છે કે મારા ફૈબા પણ ટ્રેન થયા હતા તો એમના એ પુસ્તકો પડ્યા હશે. ધી વલ્લભ એ વખતે મેં વાંચ્યું છે, વસુંધરાના વાલાદેવલા એ વખતે વાંચ્યું છે. પછી તો હું રોજની 3 નવલકથા વાંચતો હતો 14મા વર્ષની ઉંમર સુધી. એટલે ત્યાં સુધીની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ એ બધું મેં જોયેલું. ચુનીલાલ મડિયા, ઈશ્વર પ્રીતિકર વગેરે સુધીનું બધું, પન્નાલાલ, પીતાંબર પટેલ. પણ પછી મને આ સમજાયું કે આ જેટલી ઉર્જા આપણે આપીએ એટલું આપણને વળતર મળતું નથી એમાંથી. એ પછી ગંભીર પ્રકારનું વાંચવાનું ચાલતું. હવે મારા બા, મારા મોટી બા, મારા નાની માં, એમની સાથે હું મોટે ભાગે રહ્યો.
કારણ કે મારાથી મારો નાનો ભાઈ છે પણ આ બે વર્ષ જ નાનો હતો એટલે બેને સાથે રાખવાનું અનુકૂળ નહીં હોય એવું લાગે છે મને, એટલે હું એમની પાસે રહ્યો હતો. એમની એ મૂળ અમે લોકો ઝાલાવાડના ઔદિત્ય સહસ્ર દાદા ત્રિવેદી, પણ પછી દાદાજીએ પાઠશાળા કરી એને કારણે શુક્લ શુક્લ થયા. તો મારું પૈતૃક વતન વઢવાણ, મારું મોસાળ લખતર, મારા બાનું મોસાળ લીમડી, તો એ ઝાલાવાડી બોલીનો જે વૈભવ હોય, એની તીવ્રતા, એનું તિરછાપણ, એ ઝાલાવાડીની વિશેષતા છે. તો એ એ લોકોને આત્મગત હતું. પછી શું થયું કે મારી બાના નાના નાગરદાસ દવે એ લીમડીના છલાળા જોબાળામાં એમની જમીન હતી થોડી, પહેલું શીતળાનું વેક્સિનેશન આવ્યું ત્યારે એ એમાં ટ્રેન થઈ અને શિરડી ડાક્ટર બન્યા, અને એમની નિમણૂક બાંટવા ચોવીસીમાં થઈ. અચ્છા. એટલે એ બાંટવા ગયા, એટલે મારો જન્મ બાંટવામાં બાંટવામાં, મારી બાનો જન્મ પણ બાંટવામાં, મારી બાના બાનો જન્મ પણ બાંટવામાં. રફાળા પાસે એ વખતે પ્લેગ હતો એટલે લોકો ત્યાં ઝૂંપડા બાંધીને રહેતા હતા, રફાળા ગામ છે નજીકમાં. એટલે એ રીતે આ આખું એક કુટુંબ એ સોરઠમાં આવ્યું, અને સોરઠની બોલીનો પણ લાભ મળ્યો. તો એ એમનો જે ભાષા વૈભવ હતો છેક સુધી એ 95 વર્ષની ઉંમર સુધી જીવ્યા. હું જાઉં ત્યારે મારી ભાષાની સમૃદ્ધિ વધી હોય એમની પાસે જવાથી, એક્સપ્રેશન કેવું મને મળે, એવી કહેવતો મને ઘણી વાર યાદ આવે. એમની એમની પાસેથી સાંભળેલી કહેવતોનો જો સંગ્રહ કરીએ તો મોટો સંગ્રહ થાય, તો મને દિવસમાં બહુ જ યાદ આવે. અને એમાં એવું થયું કે એમને પેલું એ ગાળામાં આપણે સ્વતંત્ર થયા એટલે શિક્ષકોને માટે ટ્રેન થવાનું તો આવ્યું, પણ હિન્દી ભાષા પણ કરવાની આવી, એટલે એમને પેલી રાષ્ટ્રભાષા પ્રવેશ પરીક્ષા આપવાની આવી, એટલે એના ક્લાસ સિંધી નિર્વાસિતો લેતા હતા. તો હું નાનો એટલે હું એમની જોડે જાઉં, એટલે મેં પણ પ્રવેશની પરીક્ષા આપી. તો એમાં કહાવતે ઓર મુહાવરે એવું પુસ્તક હતું એક, એટલે મને રૂઢિપ્રયોગો અને કહેવતો એનું આકર્ષણ એમાંથી જન્મેલું. અને બીજી એક મજાની વાત હતી કે ઘરમાં એક ચોપડી હતી, મહિપતરામ રૂપરામ નીલકંઠનો વ્યુત્પત્તિ કોષ, એટલે હું વ્યુત્પત્તિથી સભાન થયો. ઓ, એ ઉંમરે, એ ઉંમરે, હા, ત્રીજા ચોથામાં. તો એ વ્યુત્પત્તિ એટલે એને શબ્દ સાથેનો જે કઈ રીતે તમને નિયતિ જોડી દેશે શબ્દ સાથે, એટલે દરેક શબ્દની વ્યુત્પત્તિ એ હું વાંચી ગયેલો હતો. અને મને મારા પિતાજીએ લખતા પહેલાં વાંચતા શીખવાડી દીધી છાપાઓની મદદથી, એટલે વાંચવાનું વધારે રહ્યું. લખવાનું તો અમે માનવ જાતે મોડું શરૂ કર્યું છે, એટલે રિલક્ટન્સ હોય છે લખવાની બાબતમાં, મારામાં તો બહુ જ છે. લખવાનું બહુ ના ગમે, વાંચવાનું ગમે, કેમકે લિપિ મનુષ્યને શોધતા હજારો વર્ષ લાગ્યા છે, બોલતા તો શીખી ગયો, ભાષા તો શીખી ગયો. તો એ રીતે આખું 12 વર્ષની ઉંમર સુધી હું બાંટવામાં રહ્યો નાની માં સાથે. વચ્ચે વચ્ચે પિતાજીની નોકરી જામનગર અને ભાવનગર એમ બે સ્થળોએ હતી, ત્યાં મારે જવાનું થોડોક સમય રહેવાનું થાય, પણ હું જાજુ ટકું નહીં ત્યાં. પણ મને યાદ છે કે મારો વિદ્યારંભ એટલે આ શાળાય શિક્ષણ પ્રક્રિયાનો આરંભ જામનગરમાં થયો હતો. અને એ વખતની મહત્વની ઘટના એ છે કે મારું ઓળીજોળી પીપળ પાન ફોઈએ પાડ્યા રમેશભાઈ નામ, મૂળ નામ રમેશ પાડ્યું. ઓહો, મને કંઈ એ બહુ અનુકૂળ નહોતું એ ઉંમરે પણ એ નામ. એટલે જ્યારે અમને બંને ભાઈઓને જામનગરની પ્રાથમિક શાળામાં પિતાજી મૂકવા આવ્યા, તો નાળિયેર, સાકરનો પડો,
દક્ષિણા એ જમાનામાં 5 રૂપિયા બહુ મોટી કહેવાય, 5.25 રૂપિયા. એટલે અમારા શિક્ષક જે હતા એ પ્રસન્ન હતા, એટલે એમને લાડમાં મને પૂછ્યું, બોલો શું નામ લખું? નામ તો પિતાજીનો સ્વભાવ બહુ જ વિશિષ્ટ, ડર લાગે એમનો, ઉગ્ર હતા, સ્પષ્ટ હતા. તો મેં બધી જ હિંમત ભેગી કરી અને રાજેન્દ્ર નામ કર્યું. એટલે આ નામકરણ ત્યાં રાજેન્દ્ર થયું. અને પછી મને જ્યોતિષનો અભ્યાસ કરતા ખબર પડી કે તુલા રાશિ વાળા પ્રાય દ્વિનામ ધરા, તુલા રાશિ વાળાને મોટે ભાગે બે નામ હોય, એટલે ટેલી થયું. તે મારું બીજું નામ એ મેં પસંદ કરેલું. અને રમેશ નામનો તો મોટો કવિ મારી પહેલા જન્મી ચૂક્યો હતો, એટલે પણ પછી મને ખબર પડી કે રાજેન્દ્ર નામનો પણ બહુ મોટો કવિ જે છે એ તો મારાથી 29 વર્ષ પહેલા જન્મી ચૂક્યા છે. પણ ફઈએ નામ પાડ્યું, નામ રાજેન્દ્રનું નામ રાજેન્દ્રભાઈ પાડ્યું, રમેશ પાડ્યું, તો મેં રાજેન્દ્ર પાડ્યું. એટલે હિંમત બધી ભેગી કરીને ચાલી ગયું. બાકી પિતાજીનો સ્વભાવ એટલો ઉગ્ર કે મને યાદ છે કે પહેલવેલો ભાષાનો જ્યારે પ્રાકટ્ય થાય ત્યારે આપણને બહુ ઉત્સાહ હોય એનો પ્રયોગ કરવાનો, એટલે બિનજરૂરી પણ બોલ બોલ કરવાનું ગમે. એટલે પિતાજી પાસે કંઈક હું કહેવા ગયો ત્યારે એક વાક્ય મને એને કહેલું, મેં તને પૂછ્યું. હવે આનો મારા ઉપર એટલો બધો ઇમ્પેક્ટ આવી ગયો કે બિનજરૂરી કંઈ બોલવું નહીં, પૂછે તો જ કેવું. અને બીજી એક વાર હું બા સાથે વાત રસોડામાં કરતો હતો, જે હિંડોળે બહાર બેઠા હતા, ત્યાંથી એક વાક્ય બોલ્યા, આ સાંભળવું મારે જરૂરી નથી. એટલે વોલ્યુમ કંટ્રોલ. એટલે આજે હું રસ્તાની બીજી બાજુ કોઈ હોય તો બૂમ ના પાડી શકું. વાહ, એટલે આવો પ્રભાવ એમનો રહેલો. પછી 12 વર્ષ સુધી બાટવામાં રહ્યા. ત્યાં હુસેનપરા નામનું સ્ટેશનની પાસે એક સરસ વસ્તી હતી, બહુ જ બધાના સંબંધો, એટલે બધા બહુ એકબીજાની નિકટ રહેતા. પછી મારા બા, મોટી બા જે છે એ કન્યા શાળા જાય, તો હું નાનો હતો ત્યારે મને સાથે લઈ જાય, સ્કૂલે મૂક્યો નહોતો ત્યારે. ત્યાંથી પછી સર્ટિફિકેટ લઈ આવ્યા, NOC લાવીને, પેલું શું કહેવાય, સ્કૂલ લિવિંગ લાવીને, પછી બાટવામાં દાખલ કર્યો સ્કૂલમાં મને. હું એમની જોડે જાઉં કન્યા શાળામાં. હવે કન્યા શાળાની જે બાળકો માટેની લાઇબ્રેરી એક કબાટ ભરીને હતી, એના ઇન્ચાર્જ મોટી બા હતા, એટલે હું એમાંથી આખી થપ્પી લાવું અને વાંચીને પછી. એટલે એ ગાળામાં બાળકો માટેનું જે કંઈ સાહિત્ય હતું એ જોવાયું, એની સાથે સાથે બાલભારત, બાલરામાયણ એ જોવાયા, નાનાભાઈના રામાયણ અને મહાભારતના પાત્રો જોવાયા. અને સ્મૃતિ બહુ સારી હતી, એટલે મારા સહાધ્યાયી જે હોય બીજા ત્રીજા ધોરણના, એ ફ્રી પીરિયડમાં મારી પાસે વાર્તા કહેવરાવે, એટલે બધું હું પાછું એમને કહું, વાર્તાઓ કહું. તો એ આ જે અનુકૂળતાઓ થવી, પુસ્તકો મને સતત આ રીતે મળ્યા કર્યા. પછી એમની બદલી થઈ 1954માં, એટલે મારી 12 વર્ષની ઉંમર સુધી હું બાટવા રહ્યો. ત્યાંથી બાટવામાં સ્ટેશને જઈએ તો ગિરનારની આખી રેખાઓ દેખાય, આકાશ ચોખ્ખું હોય ત્યારે. અને હુતાશ્રીને દિવસે અંબાજી ઉપર જે નાળિયેરની હુતાશની પ્રગટ થાય, એના દર્શન કરીને પછી અમે હોળી ભૂખ્યા રહ્યા હોઈએ તો પછી જમતા, એટલે એ યાદ છે મને. શ્રીકાંત શાહ પણ બાટવામાં જન્મેલા, મારા 6 વર્ષ પહેલા. એટલે એકવાર એમને મજાકમાં માર્યા ત્યારે મેં કહ્યું, તમે પ્રેમેલો કયો સ્પેલિંગ આવેલો, અંગ્રેજીનો કયો સ્પેલિંગ શીખ્યા? તો વિચારવા પડી ગયા. મેં કીધું VANTVS સ્ટેશનના પાટિયા ઉપરથી બાટવામાં ચેલું, તો કે આવો બિલકુલ એનો સ્પેલિંગ એ જ શીખેલા. મેં કીધું હું પણ એ જ શીખેલો. તો એ રીતે બદલી થઈ. એટલે આ એક કસબો હતો, હિન્દુ મુસ્લિમ બધા રહેતા હતા. અને પેલું શું થયેલું કે હિજરત થઈ ગઈ, પહેલાં તો હિન્દુઓ હિજરત કરવાની તૈયારીમાં હતા, પછી બદલાયું એટલે મુસલમાનોને હિજરત કરવી પડી. અને એને બદલે સિંધીઓ આવ્યા, નિર્વાસિતો હતા, એટલે આ ખૂબ જુદું કલ્ચર. તો એ સિંધીઓ આવ્યા એટલે ફળો ખાતા શીખવાડ્યા બધાને. બહુ પેલા ફળો તો સાજા માંદા હોય ત્યારે જ ખાતા.
તો પછી મજેવડી જવાનું થયું. હવે મજેવડી 6000ની વસ્તીવાળું પટેલોનું નાનું ગામ, ત્યાં મારે દાખલ થવાનું આવ્યું. અને એ વખતે લોકજીવનને આજુબાજુ જોવાનું મળ્યું. શબ્દની સભાનતા તો હતી જ, કોઈ પણ શબ્દ હું સાંભળું એટલે મારું ધ્યાન તરત જ એના તરફ જાય, એ શબ્દ આત્મસાત થઈ જાય એના સમગ્ર સાથે, કેમ કે પેલો વ્યુત્પત્તિની ખબર હતી. પછી મેઘાણીભાઈનું લોક સાહિત્યનું સમાલોચન એ મેં વાંચેલું, એટલે લોક સાહિત્યનો સંપર્ક હતો. એટલે આજુબાજુ જે ભાષા, લોકજીવન, એમાં લોક સાહિત્યના મૂલ્યો, લોક સાહિત્ય મારો રસનો વિષય છે, એટલે તો લોક સાહિત્યના અભ્યાસીનો હું જમાઈ થયો ભવિષ્યમાં, પણ એમનો મેં બહુ લાભ ન લીધો. કવિતામાં મારું ધ્યાન વિશેષ હતું. તો ત્યાં શું થયું કે ત્યાં એક પંચાયતની નું પુસ્તકાલય હતું, એ એક ટીચર અમારા સંભાળતા. એ સાંજે 6-7 વાગે બહાર નીકળે ત્યારે કબાટ, બે કબાટ હતા એ ખોલે, અને ત્યાંના વેપારીના છોકરાઓ 7 ધોરણ ભરીને ઉઠી ગયા, ચોપડીઓ લઈ જાય ને પછી દુકાને પેલી તેલ વાળીને એવી કરીને પાછી આપી જાય ને એ બદલાવી જાય. તો હું તો તરત મેમ્બર થઈ ગયો એનો. એટલે સાંજ પડે એટલે કહું, ચાલ રતિ મામા, બધા ટીચર્સની બાને કારણે મામા કહું, લાઇબ્રેરી ખોલવી છે ને. હવે એ તો ખોલે ન ખોલે એવું હતું. તો પછી હું તો દરરોજ એક ચોપડી વાંચીને પાછી આપી દઉં. પછી મને 2 ચોપડી આપવાની શરૂ કરી, 3 ચોપડી આપવાની શરૂ કરી, તોય હું તો રોજ સાંજે જાઉં. પછી એમ એને ચાવી આપી દીધી કે તારે સાંજે થોડીક વાર ત્યાં ખોલીને બેસવાનું તારી રીતે. પછી એવું થયું કે મારે જે વાંચવા હોય એ પુસ્તકો ત્યાં હોય ન હોય તો લાઇબ્રેરીની જે ગ્રાન્ટ આવે વર્ષે, તો એ મને ગ્રાન્ટ અને પ્રકાશકોના પેલા સૂચિપત્રો અને દરેકની વળતરની વિગતો મને આપે કે તારે આ બધું નક્કી કરવાનું, આટલા રૂપિયાનું આપણે મગાવવાની ચોપડી, એટલે એ પણ મારા હાથમાં આવી ગયું. તો લોકસાહિત્યનું સમાલોચન વગેરે પુસ્તકો, સરસ્વતી ચંદ્ર વગેરે બધા પુસ્તકો, મુનશીની આત્મકથાના પુસ્તકો, એ બધા મેં મગાવ્યા અને એ બધા હું વાંચતો હતો. બીજો મારા જે વખતે સ્કૂલના શિક્ષક હતા, એટલે ત્યાં પછી હિન્દી પરિચયની પરીક્ષા મેં આપી, તો એમને ત્યાં કલ્યાણના અંકો આવતા બધા, વિશેષાંકો બધું, એટલે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ કે પુરાણના વિશેષાંકો, એ બધા વિશેષાંકો હું જોઉં. હિન્દીના જે સામયિકો 2 આવતા એની પણ ફાઇલો એમને ત્યાં હતી, એટલે એ બધી પણ હું જોઉં. કારણ કે મારો રસ વાંચવાનો, મને બાને કહેવું પડે કે હવે આખો દી વાંચ વાંચ કરે, થોડીક વાર બહાર જા તો ચોપડી સંતાડીને નદીએ જઈને અજવાળું હોય ત્યાં સુધી વાંચે ને પાછો આવતો રહું. એટલે એ બીજી કોઈ વસ્તુ, હું બાટવા હતો ત્યારે મને રમત ગમતમાં 1 જ વાર રસ પડે, 1 વાર હું રમી લઉં એટલે મને આખું એનું તંત્ર સમજાઈ જાય, પછી બીજી વાર એમાં મને ઈચ્છા ના થાય. સર્કસ પણ 1 જ વાર જોયું હોય મેં, બીજી વાર જોવાની ઈચ્છા ના થાય. પતંગ 1 જ વાર ઉડાડ્યું હોય, બીજી વાર પછી આખી વાત સમજાઈ જાય. પછી મનમાંથી ક્રિકેટની મેચ 1 વાર મેં જોઈ હોય એટલે સમજાઈ જાય, એ તો મોડી બની એ ઘટના, પણ પછી મને ખબર પડી કે આમાં આનંદ શેનો છે. તો મને ખ્યાલ આવ્યો કે આનંદ છે આમાં પાર્ટિસિપેશનનો છે, કોઈ એક પાર્ટી સાથે તમે તમને સંલગ્ન કરીને તમે આનંદ લો છો અને એ તો બરાબર નથી. એટલે એ એ વાત મનમાંથી નીકળી ગઈ. પછી 7 ધોરણ સુધી ત્યાં બાંટવામાં હું ભણ્યો, તો બહુ જ મજા પડતી. ત્યાં કેટલીક સરસ વ્યક્તિઓ મળી. એક ડૉક્ટર ગરાચ હતા, એ સત્યાગ્રહ સેનાની હતા, એમના એક મિત્ર હતા હરિભાઈ બારોટ, એ હતા ત્યાં, એમની સાથે મળવાનું થાય એટલે ભાષા ને એ બધું મને એમનો પણ બધો લાભ મળેલો. ને આકર્ષણ તો એનું હતું જ, લોકગીતોનું આકર્ષણ હતું, લોકસાહિત્યનું આકર્ષણ તો મને હતું કે હું SSC થયો ત્યારે લોકસાહિત્ય વિદ્યાલય જૂનાગઢમાં, જૂનાગઢ એમાં દાખલ થવા માટે હું ગયો હતો. એટલે જયમલભાઈ પરમાર, કાગબાપુ અને મેરુભા ગઢવી, અને મેરુભા ગઢવીના ભત્રીજાઓ જે બધા હતા એ મારા મિત્રો હતા, એટલે હું ત્યાં બહુ જ જતો. એટલે એમને એટલે ચારણી સાહિત્યનું આકર્ષણ હતું. તો ત્યાં
મેં કહ્યું કે મને તમે લોકશાહી વિદ્યાલયમાં દાખલ કરો, પણ મારી એક શરત છે. ગામથી દૂર હતું, 2-3 કિલોમીટર. બાઉદીન કોલેજ તો બહુ દૂર થાય ત્યાંથી. તો મેં કહ્યું, પણ એક મને કોલેજ એટેન્ડ કરવા દેવી પડે, માત્ર આ હું ન કરું, કોલેજની સાથે કરું, અને પછી હું ફિલ્ડ વર્ક પણ કરીશ, બધું કરીશ હું. પણ એ લોકોએ મને દાખલ ના કરે, એટલે પછી કોલેજમાં જ ગયું. પછી મજેવડીથી તો ગિરનાર વધારે સ્પષ્ટ દેખાય, ઘણી વાર ત્યાંથી જે દેખાય એ પ્રતિરૂપો, ઇમેજરી મારી કવિતામાં આવે છે. એ બધું દૂરને ઓલે ડુંગર કોળા, સામા ગામનું સાવ છેવાડું ખોડું, એવું એક ચોમાસે આંખમાં આવ્યું, ઉડતા ઓલ્યા પંખેરુને જાણ થઈ, તે ગીત જોડાને વન ગજાયું, વચમાં વેતલ, ત્યાં ઉબે નદી હતી, વચમાં વેતલ નદી નીરની નમણાઈમાં નેણ જવોયા, હૈયે ઊંચા લહેરિયા એને આભિરોયા, દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યા, જેમ ધરાના 7 જન્મનું હોય, કોળામણ સામટું આવ્યું. તો એ રીતે એ એ ઇમેજરી બધી આવી, 7 જન્મનું કોળામણ. તો એ જે ગ્રીનરી જે જોવા દેખાતી હતી ત્યાંથી ગિરનારની, એ ચિત્તમાં છપાયેલી છે. એટલે મારા ઘણા કાવ્યોમાં નદી આવે તો એ ઉબેણ નદી જ હોય છે, પણ પછી એના અર્થો બદલાઈ જાય. તો એ રીતે લખાતું નહીં, એ વખતે લખવાનું તો નક્કી કર્યું હતું કે નહીં કરવાનું, લખવાનું નહીં. પછી બરાબર એ સંકલ્પ પ્રમાણે મારી 20 વર્ષની ઉંમર થઈ ત્યારે જૂનાગઢમાં હું કોલેજમાં આવ્યો અને કવિતા લખવાની શરૂ થઈ. મેં ગઝલ એક લખી તો મનુભાઈ ત્રિવેદી ગાફિલ સરોદ એ વખતે ત્યાં હતા જ્યુડિશિયરીમાં, તો બધા કવિતાઓ એમને જોઈ એટલે એમને આમ ગમે, તો મને કે આ કવિતા તમે કુંવરો મોકલો. હવે મને કવિતા લખવી એટલે ખિસ્સામાં કાગળ રાખવાનો, સાંભળે એવા માણસને સંભળાવવાની, એથી આગળ કંઈ ખબર હતી નહીં, અને મોઢે હોય એટલે નોટ રાખવાની પણ ખબર નહીં. જેટલી મેં મારા પહેલા સંગ્રહની કોમલ ઋષભની પ્રેસ કોપી મેમરીથી કરી છે. ઓહો, લિખિત સ્વરૂપ? ના ના, એ કાગળ લખ્યું હોય, ક્યાંક જતું રહ્યું હોય, પછી છપાઈ હોય મેગેઝિનમાં, તો એની ઓપ્રિન્ટ કે એ મેગેઝિનની નકલ હોસ્ટેલમાં હોય, વર્ષ પૂરું થાય ત્યારે ગમે ત્યાં પુસ્તકો નાખ્યાવાના હોય, પછી પાછા લેવા જવાના હોય નહીં, એટલે એ સ્મૃતિથી જ આખું કરેલું. એટલે મારું સર્જન છે તો સાચવી રાખ્યું કે એવું? અછાંદસ પણ મને યાદ હોય, છાંદસ તો યાદ હોય, અછાંદસ પણ યાદ હોય, એટલે એ રીતે મેમરીથી કરેલી, એટલે સ્મૃતિનું પણ વરદાન મળેલું. અને કવિને માટે સ્મૃતિ બહુ અનિવાર્ય, બહુ અનિવાર્ય. રાજશેખરે કહ્યું છે, સ્મૃતેર દાઢ્યમ, સ્મૃતિની દૃઢતા એ કવિ માટે અનિવાર્ય છે. તો એ લાભ મળેલો, એનું કારણ કે એ વખતે બીજા આકર્ષણો જ હતા નહીં. અત્યારે જે કંઈ છે એ બાહ્ય વિશ્વના બહુ આકર્ષણો હતા નહીં, અને મને તો જે હતા રમત ગમત કે આ કે તે એ બધું જાણી લીધું. મને રઝળવું રખડવું ગમતું એકલા એકલા, એ મને સમૃદ્ધ કરે છે કવિ તરીકે ની પ્રક્રિયા માટે, એ મને ખબર હતી. એટલે એ અનુભવો, પછી ખેતીવાડીમાં રસ પડે તો મારા ખેડૂત મિત્ર હોય એની વાડીએ હું જાઉં, બધી ક્રિયાઓમાં રસ લઉં, તો મને ગાજર કાઢતા આવડે, શક્કરિયા કાઢતા મોટી કોષથી આવડે, એવું બધું આવડે, અને શનિ રવિ એ લાભ લઉં, તે એ બધી પ્રક્રિયા ગમે. એટલે એ એ પરિભાષા એ પણ મારી કવિતામાં ઘણી વાર આવે છે. ભર્યો તારે ભર કંઈ બરાબર ભર્યો ને, પછી ધોરી છોડ્યા અને ગાડું ગુલાડ્યું. હવે આ ડેથનો અનુભવ છે. ભર્યો ત્યારે ભર કંઈ બરાબર ભર્યો ને, પછી ધોરી છોડ્યા અને ગાડું ઉલાડ્યું. તો આ મૃત્યુની પ્રસન્ન સ્વીકૃતિની અનુભૂતિમાં મને આ સામગ્રી આવી રીતે કામ આવે, આ અનુભવો આવી રીતે કામ આવ્યા. પછી જૂનાગઢ હાઈસ્કૂલમાં હું ગયો, તો જૂનાગઢ હાઈસ્કૂલમાં એ વખતે મારે બ્રાહ્મણ બોર્ડિંગમાં રહેવાનું આવ્યું. હવે ત્યાં પણ પાછી ઘટના શું બની કે મારા જે ગૃહપતિ હતા એ લાઇબ્રેરિયન હતા સ્કૂલમાં, અને એ વખતે
મજાની વાત એ થઈ કે નવાબ સાહેબનો આખો સંગ્રહ અમારી હાઈસ્કૂલને ભેટ મળ્યો. એટલે એની વ્યવસ્થા અને હું ગોઠવાઈ ગયો, બધે ફિઝિકલી બધી ચોપડી કઈ ક્યાં છે મને ખબર હોય. એમાં મને ઘણું બધું વાંચવાનું મળ્યું, ભોગીલાલ સાંડેસરા, દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી, એમાં મને પુરાતત્વના અંકોની ફાઇલો પણ મળેલી. ભગવાનલાલ ઇન્દ્રજીએ જે રિપોર્ટ્સ આપેલા, નવાબ સાહેબે એમને ગ્રાન્ટ આપેલી પુરાતત્વની, એના રિપોર્ટ્સ હતા. એટલે પછી મને આ બધા પુરાતત્વ મંદિર જે વિદ્યાપીઠમાં હતું એના બધા માણસોના નામો પરિચિત થયા. એ બધા તો એ વખતે મેં કેશવસદ્રુનું પ્રાચીન છંદો રચનાની ઐતિહાસિક સમાલોચના એ પુસ્તક મેં જોયેલું, પ્રાચીન વૈદિક છંદો એ પુસ્તક મેં જોયેલું. આઠમા ધોરણમાં બહાર પડ્યું, 52માં બહાર પડ્યું, તો આપણું જે બૃહદ પિંગળ છે એ પણ મને અવેલેબલ થયું. બૃહદ પિંગળ એ જે ફાઇનલ છે એ ગ્રંથ, તો એ એ બધો ખ્યાલ. પણ એમાં બહુ મજા એવી થતી કે બા મારા પછી ટ્રેન થવા માટે જૂનાગઢ અધ્યાપન મંદિરમાં જોડાયા, તો એ ત્યાંથી પુસ્તકો લઈ આવે, હું મગાવું. મારું સદભાગ્ય કે મેં કલાપી પહેલાં કાંત વાંચ્યા. હા, કલાપી માટે જે એક આકર્ષણ હોય તો એ મને કાંત માટે જે છે એવું કલાપી માટે ના થયું. એટલે એની બીજી મારી એક ટેવ એવી હતી કે અભ્યાસક્રમમાં જે એક કવિતા ચાલતી હોય નરસિંહરાવ દિવેટિયાની, તો એ મંગલ મંદિર ખોલો કવિતા ચાલતી હોય તો એના બધા જ કાવ્ય સંગ્રહો લાવીને બધી જ કવિતા મારે વાંચવી પડે. એટલે એ રીતે જે જે કવિઓ મારા અભ્યાસક્રમમાં આવ્યા એનું સમગ્ર સાહિત્ય આ મારી કવિ તરીકે તૈયાર થવાની, એમાં ઘણીવાર તો મને ખબર પડે કે આ કવિતા નથી બહુ, તો પણ જેમ નાક બંધ કરીને રેડિયો પીવે ને એમ પણ વાંચી જવાની. પણ એનાથી મને લાભ એ થયો શું ન કરાય એની ખબર પડે. મેં મારી કોઈ કવિતા ક્યારેય રદ નથી કરી. અને એ ગાળામાં, આરંભના ગાળામાં લખેલી કવિતા પણ એટલી પરિપક્વ હોય કે હું આજે પણ એ વાંચી શકું. હા, સફેદ દાઢી સાથે વાંચી શકું એ પ્રકારની જ કવિતા એ હોય. આમાં એક બીજો લાભ જે મને મળ્યો એ કહેવાનો રહી ગયો. હાજી, મારા બાના માસી એ શ્રીમન નથુરામ શર્માના કુટુંબમાં પરણેલા, એટલે એમના નાના ભાઈના દીકરા સાથે, એ મોજીદળના, તો લીંબુડા બાંટવા પાસેનું ત્યાં એમનો એક આશ્રમ. લીંબુડામાં એ છેલ્લે શિક્ષક તરીકે નોકરી કરતા હતા શ્રીમન નથુરામ શર્મા, અને ત્યાંથી પછી એ છોડી અને એમની યાત્રા શરૂ થઈ આધ્યાત્મિક યાત્રા. તો લીંબુડામાં એમનો એક આશ્રમ, હવે એ આશ્રમ મારે બાના માસી સંભાળે. એટલે માસી એકલા રહેતા હતા આશ્રમમાં, એટલે હું શનિ રવિ એમને પાસે જાઉં. તો આશ્રમ ગામથી દૂર હતો, મોટો ડેલો હતો. એમાં નથુરામ શર્માની પોતાની બે કબાટ ભરીને લાઇબ્રેરી હતી, એ મને મળી. એનો બહુ મોટો ઇમ્પેક્ટ આવ્યો, અને મારે તો વાંચવાનું જ કામ હોય, એટલે વેદાંતના પુસ્તકો મારા હાથમાં આવ્યા, જે મારી કવિતાને નું એક બહુ જ મોટો અગત્યનું પરિબળ છે. એટલે મારી નિષ્ઠા જે છે એ વેદાંતની વધારે છે. તો એ વખતે ચંદ્રકાંત ને વેદાંતના પુસ્તકો હતા, યોગ વાશિષ્ઠ, પછી એમના યોગ વિશેના પુસ્તકો, એ બધા જ વાંચવાના. એમાં ગીત ગોવિંદમ પણ હતું, ગીત ગોવિંદમ પણ મેં એ વખતે વાંચેલું. એટલે મારા પાંચમા ધોરણ પહેલામાં જે કંઈ આવી જાય એ ગીત ગોવિંદમ વાંચેલું, એના અનુવાદની મદદથી. અને મારી એક ટેવ હતી કે સંસ્કૃત ફરી ફરીને વાંચું, ન સમજાય ત્યાં સુધી વાંચવું. અનુવાદ હોય તો પછી બેસાડી દઉં અડથું, કારણ કે પેલી ભાષાની વ્યુત્પત્તિની ને એ બધી, શબ્દભંડોળ મોટો હતો એટલે બધું મને હસ્તગત. હિન્દીનો થોડોક અભ્યાસ થઈ ગયો હતો, તો ત્યાં એ મને બહુ એક મોટો લાભ મળ્યો વેદાંતનો. જુનાગઢમાં હાઈસ્કૂલની લાઇબ્રેરી સમૃદ્ધ હતી, સેન્ટ્રલ લાઇબ્રેરી ત્યાંની આઝાદ ચોકમાં જે છે ત્યાં પણ ઇન્દુભાઈ જાની એ વખતે હતા લાઇબ્રેરિયન. એટલે અમે બધા મિત્રો ને એ તો વડીલ મારાથી ઘણા મોટા હતા, બહુ સંવેદનશીલ હતા, એટલે ત્યાંથી પણ મારે જે કંઈ પુસ્તકો જોતા હોય એ મળે.
અને એ વખતે દરેક ડિસ્ટ્રિક્ટમાં એક લાઇબ્રેરી થઈ, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો એ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં અમારા મિત્ર લલિત વસાવડા જયના પિતાજી એ હતા, એટલે એ પુસ્તકો હજી પ્રોસેસ ના થયા હોય ને આવ્યા હોય એમાંથી સીધે સીધા વાંચવા જોતા હોય તો પણ મળે. એમને મને યાદ છે કે મને પ્રવીણ સાગર વાંચવા આપ્યું હતું. અને પેલો મિત્રો હતા એ મરુભા બાપુના ભત્રીજાઓ બધા મારા, એટલે આજે મારે ચારણ મિત્રોની સંખ્યા વધારે છે, તો એ ચારણી સાહિત્યનું પણ આકર્ષણ હતું. એ શબ્દ આકર્ષતો હોય, એટલે શબ્દ જે છે એ મૂળ તો ઉચ્ચાર છે, એટલે તેમ ઉચ્ચારને ધ્વનિનું જ આકર્ષણ હોય, શબ્દને બોલવાની જ મજા હોય. પ્રિન્ટ તો એ તો એક ના છૂટકાનો એક વધારો છે એનો, કે છૂટ એને સાચવી રાખવા માટેની વ્યવસ્થા છે, બહુ મોડી આવેલી છે. પણ ચિત્રમાં તો સાંભળ્યું, મારા બાળકોને મેં કહેલું કે તમને ભાષા આવડી ગઈ છે, તમે બોલો છો, સમજો છો. લિપિ એક વધારાની આવડત છે, એ કૌશલ તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે મને કહેજો, હું તમને મદદ કરીશ. એની ઈચ્છા થાય તો અને ત્યારે ન થાય તો પણ એક વસ્તુ યાદ રાખજો કે એ લિપિ ન શીખ્યા હોય એવાય બહુ મોટા માણસો મેં જોયા છે, એટલે મૂંઝાતા નહીં ક્યારેય, એવું મેં કહેલું એ લોકોને. એ એક આખું બીજું પ્રકરણ છે બાળકોને એજ્યુકેશન. તો એ ત્યાં વચ્ચે વચ્ચે અમદાવાદ આવવાનું થાય, મારા દાદા અમદાવાદમાં હતા, એ એમડી લાઇબ્રેરીના ઇસ્યુ ક્લાર્ક હતા, એટલે ત્યાં પણ મને અંદર મારે આખું તો વહે સંચાર, બધા પુસ્તકોની વચ્ચે મારે જોતી હોય ચોપડીઓ વાંચું, મને કેટલીક ત્યાં ન મળી હોય એ ચોપડીઓ ત્યાં વાંચું. દાખલા કે નરસિંહ રાવ દિવેચાના ભાષાશાસ્ત્રના વ્યાખ્યાનો જે હતા એ ત્યાં મને નહીં મળેલા, એ મને ત્યાંથી મળેલા. તો અહીંયા હું એના દીકરાની જનોઈમાં આવ્યો હું મારા કઝિનની, તો મારો બાકીનો સમય તો હું પછી એમાં ગાળું, એમની જોડે ત્યાં જાઉં અને ત્યાં બધું વાંચું. તો એ રીતે આ નિયતિ જે છે એ પુસ્તકો અનુકૂળ તમને ગોઠવાતી હોય છે કે બધે તમને એ આવે એ જ આવે, બીજું કંઈ ના આવે, બીજા આકર્ષણો તમને નડે નહીં. તો એ રીતે પછી એ મારી મનુભાઈ ત્રિવેદી બહુ જ સરસ ભજનીક, બહુ સરસ ગઝલકાર અને સાધક ચિંતક. તો હું ને મનોજ એ વખતે અમે સહાધ્યાયી, એટલે મારાથી એક વર્ષ મનોજ પાછળ હતો, તમે બંને કવિતાઓ લખવાની શરૂ થઈ ગયેલી કોલેજમાં, તો એમને ત્યાં જઈએ ને કવિતા સંભળાવીએ. તો મનુભાઈ અમને દાદ આપે, કેવી રીતે આપે, વાહ રાજેન્દ્રભાઈ, વાહ રાજેન્દ્રભાઈ, વાહ મનોજભાઈ, વાહ મનોજભાઈ. એટલે હું ને મનોજ મજાક કરી, મેં કીધું મનોજ દાદ છે ને તું ઉપર જાય, આપણા સુધી ના આવે, દાદ તો ઉપર જાય. એટલે કવિતા એ સાધ્ય નથી, એ પણ સાધન છે, સાધ્ય કવિતાથી ઉપરનું પણ કંઈક છે એવી સભાનતા નાનપણમાં આવી ગઈ, ઉપર જાય. અને એનું બહુ જ સરળ ઉદાહરણ એ આપતા પોતે, એ શું કહેતા કે કવિતા એ પોલ જમ્પનો વાસ છે, હા હા, એક નિશ્ચિત ઊંચાઈ સુધી તમને લઈ જાય, પછી એનો ખપ નથી, પછી વાંસડો સમયસર ફેંકી દઈ અને બીજી બાજુ અજ્ઞાતમાં કૂદી પડવાનું. ક્યા વાત, વાહ વાહ. અને એ જો ચૂકી જાઓ તો અકસ્માત થાય, વાંસડો સમયસર ફેંકાય નહીં તો અકસ્માત થાય. એટલે કવિતા એ સાધ્ય નથી, સાધન છે, એનાથી પર પણ કંઈક છે. એટલે બીજા કવિતા ની સાથે જોડાયેલા વ્યામોહથી અમે મુક્ત થઈ ગયા, યશ વગેરેથી મુક્ત થઈ ગયા. એટલે કવિતાનું જે ખરેખર લક્ષ્ય હોય, જે ગંતવ્ય હોય કવિનું, એ અમને બહુ નાની ઉંમરે સમજાઈ ગયું. એટલે ઘણા વખત સુધી તો હું કવિતા એક ખૂણામાં ઊંચી જોઈને પઠન કરતો, ઓડિયન્સ સામે ઓડિયન્સનો શું પ્રતિભાવ છે એ તરફ મારું બહુ ધ્યાન ન હોય. એટલે સ્વીકૃતિ દરેક કવિના કવિજીવનમાં એક આવતો પ્રશ્ન હોય છે, એ લોક સ્વીકૃતિનો હોય છે, એને ઝંખે છે.
પણ એ જંખના મિથ્યા છે, આત્મસ્વીકૃતિ ના આવે ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી. એ વાત પણ અમને બહુ નાનપણમાં સમજાઈ ગઈ. એટલે અમારી દિશા જુદી છે, કવિતાની દિશા જુદી છે, સમકાલીનો કરતા જુદી છે, કારણ કે એના દ્વારા અમારે જાતના પરિચય સિવાય બીજું કંઈ જ પામવું નહોતું. એટલે આ લક્ષ્ય નાનપણમાં હાથમાં આવી ગયું, એક બહુ મોટું સદભાગ્ય કહેવાય. નહીં તો શબ્દનું વરદાન મળ્યું હોય એ માણસો પણ કેટલી બધી ભ્રાંતિઓમાં અટવાયા કરતા હોય છે. તો એ એક લાભ મળ્યો. પછી કોલેજમાં ગયા એસએસસી થઈને, તો ત્યાં તખ્તસિંહજી પરમાર ગુજરાતીના અધ્યાપક, હવે એ તો બહુ મોટા, એ દર મંગળવારે જેને કવિતા લખવાની હોય ઈચ્છા વૃત્તિ એવા વિદ્યાર્થીઓ ભેગા મળીને એક મંગળવારીયું નામનું અઠવાડિક મિલન ભાવદીન કોલેજના પ્રાંગણમાં ચલાવતા. અમે એમાં જતા, એમને ક્યારેય અમારી કવિતાની પ્રશંસા નથી કરી, સાંભળે ક્ષતિ હોય તો બતાવે. પણ પછીથી અમને ખબર મળી કે એ વખતે પણ એ લોકોને કહેતા હતા કે આ કવિઓમાંથી બે જણની કવિતા મારે ભણાવવાની આવશે. બાવા, અને એ સાચું પડ્યું, મારી મનોજભાઈને ભણાવવાની આવી. તો આ રીતે એ અનુકૂળતાઓ ઘાયલ આવતા જતા રહેતા જૂનાગઢમાં, એમને સાંભળવાનું મળે, એ સાંભળવા લાવો હતો ઘાયલને સાંભળવા. એ બીજા અકબરની જસદનવાળા હતા, તો આ એક મહેન્દ્ર સમીર હતા, આ બધા પાસેથી પઠન એ શું છે, પઠનની કલા, એનાથી અમારામાં સભાનતા આવીને એનો પઠનને લાભ મળ્યો. અને પછી પાછળથી ખબર પડી, કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારે રાજશેખરે પાઠક પ્રતિષ્ઠા નામનું એક આખું પ્રકરણ લખ્યું છે. એટલે કવિ કવિતા લખે એ પહેલાં એને સારી રીતે પાઠ કરતા આવડવું જોઈએ. પાઠ એટલો બધો જરૂરી છે. તો એનો એનો નોમ્સ જે છે, અને આપણે ત્યાં પઠનની પરંપરા વેદકાળથી છે, તો પઠન કેવું હોવું જોઈએ, યથા વ્યાઘ્રી હરેદ બાલાન ન ભ્રંશયે ન ચ દંશયે, જેમ બિલાડી એના બાળકોને લઈ જતી હોય, ન તો બચ્ચું પડી જાય કે ન તો બચ્ચાને દાંત બેસે, એવી રીતે શબ્દ બોલાવવો જોઈએ કે ન તો શબ્દ સ્ખલિત થાય કે ન તો શબ્દને તમારા દાંત બેસે કે ભચડાતો હોય એવું લાગે. મને યાદ છે એકવાર મને અહીંયા દૂરદર્શનમાં 25 વર્ષ પૂરા થયા એનું એક કવિ સંમેલન હતું. ઉમાશંકરભાઈ, નિરંજનભાઈ બધા હતા, સુરેશ દલાલ પણ હતા. અમે કાવ્ય પઠન કરીને બહાર નીકળ્યા પછી મને સુરેશ દલાલે પ્રશ્ન કર્યો, ઓચિંત, રાજેન્દ્ર તારું પઠન બીજા બધા કરતાં જુદું કેમ હોય છે? આવો પ્રશ્ન કર્યો. હવે આવો પ્રશ્ન મને તો થયો નહોતો, જે હોવું જોઈએ છે, જુદું છે કે નહીં એના તરફ મારું ધ્યાન નહોતું. પણ મેં તત્ક્ષણ વિચારીને જવાબ આપ્યો. મેં કીધું, સુરેશભાઈ, હું કાવ્ય રચાયાની ક્ષણમાં જઈને કાવ્યનો પાઠ કરું છું. વાહ, અને જવાબ સાચો હતો એ પળમાં. એટલે એ તમે પઠન કરતા હો ત્યારે તમારું સમગ્ર અસ્તિત્વ એ એમાં વ્યાપૃત હોય. તમારું ચિત્ત બીજે હોય તો પઠન બરોબર થાય જ નહીં. ચિત્ત સહેજ પણ બીજે ન હોય, એટલે તમને એમ કે હવે જલ્દી મુસાફરો પૂરો થાય એટલે હોટલ જઈને મજા કરીશું, ખાધું પીશું, આવો વિચાર આવે તમને. એટલે ઘણી વાર કોઈ મિત્ર એમ કે ઓડિયન્સ બરાબર નહોતું, હું કહું તમે શું હતા? ઓડિયન્સ તો એક માણસ અસંખ્ય સંભાવનાઓમાંથી કવિતા સાંભળવા આવીને બેસે છે, એથી વિશેષ એને કાંઈ કરવું. પછી જે કરવાનું હોય, પછીની જવાબદારી તમારું ઉત્તરદાયિત્વ છે કવિતા એના સુધી પહોંચાડવી. પણ એ તમે હાફ હાર્ટેડલી કરતા હો તો પછી એનો દોષ કેવી રીતે આપી શકાય? એટલે શ્રોતાનું મહત્વ જરાય ઊંડું આંકી શકાય નહીં, કારણ કે આવીને બેઠો ને બસ, એટલે એને એટલું જ કરવાનું છે. કારણ કે એને ઘણું બધું છોડીને આવ્યો છે, કવિતા જ સાંભળવા આવ્યો છે. એટલે મેં એક જગ્યાએ લખ્યું છે, ઉગ્યો આંગણામાં અકળ શબ્દ તેથી,
ઉગ્યો આંગણામાં અકળ શબ્દ તેથી હું ઈશ્વરને આરાધુ શ્રોતા સ્વરૂપે. વાહ. મારી પાસે જે સામગ્રી છે એ સામગ્રીથી જ હું ઈશ્વરનું અર્ચન કરી શકું, એ સામગ્રી સ્વીકારી શકે એ સ્વરૂપે જ એને આવવાનું હોય. મારી પાસે શબ્દ જ છે, મારા આંગણામાં આ શબ્દ જે અકલ છે મને પૂરેપૂરો સમજાતો પણ નથી, પણ એ સિવાય સમર્પણની કોઈ સામગ્રી મારી પાસે છે જ નહીં. તો મારી પાસે ઈશ્વરને પણ આવવું હોય તો શ્રોતા બનીને આવવું પડે. એટલે શ્રોતા એ મારે માટે આરાધ્ય છે. અને આ કવિતા લખાય ત્યારે આત્માનુભવ થાય, બીજું બધું જીગલી તે વેદ્યાંતર, બાકીનું બધું જાણવા યોગ્ય જાણી શકાય એવું હોય એ ઉગળી જાય, અને માત્ર તમારી શુદ્ધ ચેતના જ સક્રિય હોય તો આત્મભાવનો અનુભવ થાય. પણ એવો જ આત્મભાવનો અનુભવ સુસજ્જ શ્રોતાને પણ થાય સાંભળતી વખતે, તો એ પરમાત્મા ભાવ થયો. એટલે હું પઠન કરું છું, બાકી મારે પઠન કરવાની મારી કોઈ આવશ્યકતા નથી, પણ એ પઠન કરતી વખતે મને આત્મભાવથી પરમાત્મા ભાવ સુધી જવાય છે. જે આત્મભાવે અનુભવ્યો છે એવો જ આત્મભાવ બીજા પણ અનુભવે છે અને એક જ છે. તો એ આત્મભાવથી પરમાત્મા ભાવ સુધી જવાય એ પઠનને કારણે બને છે. એટલે નહીં તો કવિ સંમેલનોમાં જવાનું શું પ્રયોજન હોય, કારણ કે આમ તો ચિત્તને ક્લેશ થવાનો હોય, કેટલી બધી કવિતાઓ સાંભળવી પડે તો ચિત્તને ક્લેશ થાય. પણ ચારેક અધિકારી શ્રોતા પણ ત્યાં હોય છે એનો વિચાર કરીને, અને આવું પણ કવિતા હોય એ વસ્તુ વિલીન ન થઈ જાય, લુપ્ત ન થઈ જાય, એટલા ખાતર કર્તવ્ય બુદ્ધિથી કવિ સંમેલનમાં જો જેમ કદાચ આજે આપણે આ સંવાદ પણ એ વિલીનતાને અટકાવવા માટે કરી રહ્યા. રાજેન્દ્રભાઈ એવું એવું કહી શકાય, બાકી ભાગ્યે જ મને મારા વિશે વાત કરવાની વૃત્તિ. એવું એવું ખરું ને કે સાહિત્ય અથવા તો પુસ્તકો પણ નિયતિએ, શબ્દ પણ નિયતિએ જ આપ્યો, કારણ કે સામેથી આવીને લાઇબ્રેરીવાળી જગ્યાઓ મળે. એમ થાય કે આ મારું કામ નહીં, પછી વિચાર આવે કેમ નક્કી કર્યું કે આ તારું કામ નહીં. હું દાહોદ નોકરી કરતો તો ત્યાંથી દાહોદથી અમદાવાદ આવવાનું થાય એટલે મને કોઈ પૂછે કે તમારી વચ્ચે ડાકોર આવે, તમે ડાકોરના દર્શન તો કર્યા હશે, તો હું જવાબ આપું કે એને મને બોલાવ્યો નથી. આવો મારો જવાબ હોય, એને મને બોલાવ્યો નથી. પછી ના તરતના વર્ષે જન્માષ્ટમી ઉપર બરોડા રેલવે સ્ટેશન પરથી નિમંત્રણ આવ્યું કે તમારે ત્યાં જીવંત પ્રસારણી આપવાની છે જન્માષ્ટમીની અડધી રાતે. એમને કહ્યું આ હવે બોલાવ્યો કહેવાય, જઈશું. એટલે બરોબર ભીડ ભાડ વિના એની બિલકુલ નજીક જઈને પાસે રહેવા મળ્યું. તો એ એક એવો અનુભવ હતો કે ત્યારે ભાઈ મને પહેલેલા સગુણ એટલે મૂર્ત રૂપ ભગવાનનું એનો પણ અર્થ છે એવું સમજાયું. એ જે મૂર્તિ છે ત્યાં, એ મૂર્તિથી કેટલા બધા લોકો આંખને હટાવી નહોતા શકતા. પોલીસના ધક્કા પડતા હોય, દંડા પડતા હોય તો પણ, ત્યારે મને એનું મહાત્મ્ય સમજાયું કે આનો પણ અર્થ છે. એટલે એ વખતે જે અનુભૂતિ મને થયેલી એની એક ગઝલ કરી છે મેં, ઇરમ શલાકા અવલ ફિરાઈ રે જાદુગર સુધબુધ હમરી સબ વિખરાઈ રે જાદુગર. તો એ આખી ગઝલ છે, એ અનુભવ એ વખતનો છે. તો એ મને એ વખતે પ્રતીતિ થઈ કે સગુણનો પણ અર્થ છે જ. અને નિર્ગુણ બ્રહ્મમાં માનનારા શંકરાચાર્ય પણ સગુણ બ્રહ્મને સ્વીકારે છે અને મૂર્ત સ્વરૂપને સ્વીકારે છે, પંચદેવતાની પૂજાને પણ એમને પુરસ્કૃત કરી છે, અને એ બધા માટે સુંદર સ્તોત્રો શંકરાચાર્ય ઉત્તમ કવિતા એમાં છે. એમને જે દાખલા કે જે છંદોને જે રીતે એમને લડાવ્યા છે, તો એ પદાવલી પછીની સંસ્કૃત કવિતામાં પણ રહી છે. પછી કોલેજમાં ઇન્ટર સુધી અમારા વખતમાં સામાન્ય અભ્યાસક્રમ હોય અને પછી વિષય પસંદ કરવાનો આવે જુનિયર અને સિનિયર બીએમાં, બે વિષય મુખ્ય અને ગૌણ.
તો મેં તો આ બધું લોકસાહિત્ય અને પેલું શાસ્ત્રો અને પુરાતત્વ અને બધું વાંચેલું, એટલે મને તો આખી ભાષાની, ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ નામનું પણ એક પુસ્તક છે બેચેદાસજીનું, એ પણ એ વખતે મેં વાંચેલું, એટલે આ બધી મને ખબર હતી. તો મેં નક્કી કર્યો, મારે માટે એક વસ્તુ તો નક્કી હતી કે બ્રાહ્મણ પ્રકૃતિ છે, બ્રાહ્મણ વ્યવસાય કરવો છે, બીજું કંઈ તો સૂર્યની જવાબદારી હતી. તો યોગક્ષેમ માટે અધ્યયન અધ્યાપન, અને એમાં વિષય મને સંસ્કૃતનું આકર્ષણ હતું. પણ સંસ્કૃતની સાથે મારે બીજા જે વિષય રાખવાના હતા, એ વખતે ભાષા સાથે ભાષા રખાતી, હિન્દી મને બહુ આકર્ષતી નહીં, ગુજરાતીના પ્રમાણમાં એ મને ઇવન કાવ્યોક્ષમ પણ ન લાગતી. તો મેં નક્કી કર્યું કે મારે વચ્ચેના બે અવાંતર તબક્કા છે ભાષાના, પ્રાકૃત અને અપભ્રંશ, એ રાખવા. ઓકે, એટલે વૈદિક સંસ્કૃત, પ્રશિષ્ટ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ભાષા અને અત્યારની આધુનિક ભાષા, એ આખો ભાષા પ્રવાહ એ તમને સાક્ષાત થાય જો આ રીતે વિષય રાખો. જૂનાગઢની કોલેજમાં ઇન્ટર થયા પછી, એટલે પછી હવે તકલીફ એ થઈ કે જૂનાગઢમાં સંસ્કૃત મુખ્ય તો હતું, પણ પ્રાકૃત અપભ્રંશ નહોતું. એ માટે મારે અમદાવાદ જ આવવું પડે, એટલે મેં બાને કહ્યું કે મારે અમદાવાદ ભણવા જવું પડશે. તો મને કહે કેમ, મેં કીધું મને જૂનાગઢ નાનું પડે છે. તો મને કહે એ તો મને સમજાય છે, પણ હું તને મહિને 40 રૂપિયા આપી શકીશ, મારો 120 પગાર છે, કંઈ નહીં, તું થઈ રહેશે. પછી મને મિત્રોએ આવીને કહ્યું કે પરમાર સાહેબ ગુજરાતીના જે અધ્યાપક છે, તો કેમ કે પરમાર સાહેબ તારા પર નારાજ થયા છે. હું ગયો, મેં કીધું સાહેબ તમે, મેં સાંભળ્યું છે કે તમે મારા પર નારાજ થયા છો. તો મને કે ઘણા વર્ષે યશ અપાવે એવો વિદ્યાર્થી મળ્યો હોય અને પોતાનો વિષય ન રાખે તો નારાજગી તો થાય જ ને. મેં કીધું મને તમારી વાત સમજાય છે, હવે મારી વાત કહું. તો કે હા. મેં કીધું ગુજરાતીના અધ્યાપક એમ એ થાય ત્યારે જૂની ગુજરાતીનું કાનરદે પ્રબંધ કે વસંત વિલાસ કે એ ભાગુ કે એ રચનાઓ ભણાવતા હોય ત્યારે એમની એમની ટેક્સ્ટબુકમાં શબ્દાર્થો લખેલા હોય છે. તો કે હા. તો મેં એમને ગુજરાતી આવડ્યું કહેવાય, મારે તો સર્જક તરીકે આખી ભાષા પામવી પડે, કવિ તરીકે મારે આખી ભાષાનું ખબર છે, એટલે મારે આ વિષય રાખવો પડે. મને કે ના તારી વાત બરોબર છે, રાખ. અને પછી જ્યારે એકવાર અહીંયા આવેલા અહીં હોસ્ટેલમાં, તો એમની જોડે ઉમાશંકરભાઈની જોડે મને કે આવું ત્યારે, તો હું ગયો. ઉમાશંકરભાઈની ઓળખાણ કરાવી મારી, એટલે મને પૂછ્યું કે કયા વિષયો રાખ્યા છે. એટલે મેં કહ્યું કે સંસ્કૃત અને પ્રાકૃત. એ બહુ સારું કર્યું. આ તો કે જે બે અક્ષર ગુજરાતીમાં પાડ્યા કે ગુજરાતી રાખીને બેસી જાય કે જે બાપના કૂવામાં ડૂબી મળે બોલીને. હા, એટલે એ એમને એ મારી વાતને પરમાર સાહેબે જે અનુમોદિત કરી એવી રીતે એમનું પણ અનુમોદન મને પ્રાપ્ત થયું હતું. અને એ પછી હું અહીં ભણવા આવ્યો ત્યારે મને ખબર પડી કે મારો જે હેતુ છે એ હેતુથી તો કોઈ પ્રાકૃત અપભ્રંશ ભણતું નથી, એ તો સ્કોરિંગ છે એટલે રાખે છે. પણ મારું સદભાગ્ય એવું કે જેમ પુસ્તકોની બાબતમાં મને અનુકૂળતા મળી, એમ અધ્યાપકમાં પણ અનુકૂળતા મળી. તો પંડિત દેચેદાસજી દોશી જેમનું ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ પુસ્તક આઠમા ધોરણમાં હું વાંચ્યો હતો, પ્રાકૃત વ્યાકરણ જોતો હતો હું, એ મને ભણાવતો. અને સંસ્કૃતનો અભ્યાસક્રમ બહુ જ સારો, એને કારણે મને અમારા બીઈંગને બહુ જ લાભ થયો છે અસ્તિત્વ. અમદાવાદ ગુજરાત કોલેજ, અમદાવાદ એલડીમાં, એલડી કોલેજમાં. અને એલડી કોલેજમાં એ વખતે પંડિત દેચેદાસજી દોશી ભણાવતા, એ વખતે દાવર સાહેબ પણ હતા ત્યાં, એમના દર્શનનો લાભ મળતો. પછી બીજા એવા જ આરબી આઠવલે સંસ્કૃતમાં હતા, તો એ વયોવૃદ્ધ પુરુષો ઓનરરી આવતા હતા. તો એક બીજો લાભ એમાં એ થયો કે વેદાંતની તો મને ખબર હતી, પણ પ્રાકૃતમાં જૈન આગમ ગ્રંથોના અમુક ભાગ ભણવાના, એટલે ઉત્તરાધ્યાયન સૂત્ર કે ભગવતી સૂત્ર કે ઉપાસક દશાંગ સૂત્ર, આ બધા બેચેદાસજી પાસે ભણવાના મળ્યા.
એમને એવા શિક્ષકો મળ્યા કે જેનો શબ્દ આચાર પૂરતો હોય. એટલે એ શબ્દની શક્તિ પૂરેપૂરી હોય, આચારપૂત શબ્દ હોય એ શબ્દમાં જ શક્તિ હોય. આચારપૂત જે શબ્દ ન હોય એ શબ્દ તો અંદરથી પોકળ હોય, પોલો હોય, એનો પ્રભાવ જ ન પડે. શબ્દને એ રીતે સિદ્ધ કરેલો હોય કે એનો પ્રભાવ સિદ્ધ થાય. અને બીજી મને એક ખબર એ પડી ગઈ હતી કે શબ્દની ઉર્જા એ મૌનમાંથી આવે છે. એટલે જૂનાગઢ હતો એ દરમિયાન જ હું નવરાત્રિમાં 9 દિવસનું અખંડ મૌન રાખું. શબ્દને પામવા માટે મૌનનો પૂરો પરિચય હોવો જોઈએ કે મૌનમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે. આ વિચાર પણ અંદરથી જ આવેલો, અંદરથી એમ જ એમ જ મૌનનો 9 દિવસ અનુભવ થાય એટલે ખબર પડે કે કેટલા બધા શબ્દોનો નિરર્થક પ્રયોગ કરીએ છીએ આપણે, વિનિયોગ કેટલો બધો નિરર્થક કરીએ છીએ એવો ખ્યાલ આવે. અને એટલી બધી ઉર્જા તમારી બોલવાથી જતી રહે છે એનો પણ ખ્યાલ આવે. હું માત્ર પ્રવાહી ઉપર રહેતો, કોલેજ ચાલુ હોય જાઉં, બધી પ્રક્રિયા ચાલે, અને સાહેબ માત્ર પ્રવાહી ઉપર રહેવા છતાં કોઈ વીકનેસ રાખી નથી, એટલે મને ખ્યાલ આવ્યો ખાલી બોલવામાં જ કેટલી ઉર્જા જાય છે. એટલે ઉર્જાનો સંચય થાય તો શબ્દ એ રીતે ઉર્જસ્વી બને. અને શરૂઆતની મારી કવિતાના સર્ચ પણ મૌનની હતી, એટલે શબ્દ દ્વારા મૌનને પ્રગટ કર્યું. પણ શરૂઆતમાં જે મૌનનો સાક્ષાત્કાર થયો એ મૌનનો અર્થ શબ્દનો અભાવ, અભાવ એટલે મૌન એવું હાજરી. તો એ નકારાત્મક હતો, અભાવાત્મક હતો. એ પછી આગળ યાત્રા ચાલી, પછી મને એવો સાક્ષાત્કાર થયો કે મૌન એ શબ્દનું મૂળ દ્રવ્ય છે, જેમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે અને જેમાં શમે છે એ મૌન. તો મારી કવિતામાં કોઈ જોવું હોય તો એ બધું જોઈ શકે. આમ તો આ બીજી વાત બધી કરું, પણ મારી ખરેખર જે યાત્રા છે, લોકયાત્રા કે કાવ્યયાત્રા જે કંઈ કહો, અથવા મારા ચૈતન્યની યાત્રા છે, એ મારી કવિતામાંથી યથાતથ પામી શકાય એમ છે. કારણ કે મને કંઈ થયું ન હોય તો મેં કંઈ લખ્યું નથી. જે અંદર થયું હોય એ જ લખ્યું હોય છે, લખવા ખાતર તો લખ્યું જ નથી. મને થયું હોય એ જ લખ્યું છે મેં. એટલે મારી કવિતા એ રીતે આત્મલક્ષી કવિતા વધારે છે. એમાં મારી આખી એ યાત્રા એ જોઈ શકાય એમ છે. પણ એ રીતે હજી કવિતાને જોવાની આપણે ત્યાં ટેવ પડી નથી. મને ટેવ છે, હું જયારે કોઈ પણ કવિતા વાંચતો હોઉં ત્યારે એના કવિને શું થયું હશે અને કેમ એને આ લખ્યું હશે એ વિચાર મને હંમેશા આવે છે. એટલે ઘણી વાર મને આ પશ્ચિમના સર્જકોને અનુભવ, તો એમને એ જીવનમાં દુઃખી થયેલા હોય જોઉં ત્યારે કરુણાનો અનુભવ થાય છે કે એમને મારા જેવો સંસ્કૃતિનો સધિયારો નથી મળ્યો, નહીં તો આટલા દુઃખી ન હોત, તો ફ્રોઇડ જુદા હોત, દોસ્તોયેવ્સ્કી જુદા હોત, કાફકા જુદા હોત, આટલા દુઃખી ન થયા હોત. મને મારી સંસ્કૃતિએ આ બધા દુઃખ સુખના અનુભવોથી પર બનાવ્યો છે. અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે કવિશ્રી રાજેન્દ્ર શુક્લ સાથે અંતરંગ વાતો માણી રહ્યા છીએ. રાજેન્દ્રભાઈ વિશે એવું કહેવાય છે કે એ પોતાની કૃતિમાં ઝીણું નકશીકામ કરનાર કવિ છે. અને આપણે અત્યાર સુધીના સંવાદમાંથી એ જાણ્યું છે કે આ નકશીકામ કરવામાં કુદરત બે ડગલાં આગળ એમની સાથે ચાલી છે. આપણે સંવાદનો દોર આગળ ધપાવીએ અને રાજેન્દ્રભાઈને વિનંતી કરીએ કે અમદાવાદના આગમન પછી એમની જીવનયાત્રા, અભ્યાસની અને પોતાના કુટુંબની કેવી રીતે આગળ વધી એના વિશે આપણને વાતો કરે. રાજેન્દ્રભાઈ, મારી કવિતામાં તમે કહ્યું એમ ઝીણું નકશીકામ કર્યું છે એમ કહી નહીં, એ થયું છે. એનું કારણ સજ્જતા છે. મારી પદાવલી જે છે એ મધ્યકાલીન કવિતાથી પ્રેરિત થયેલી છે. મારી સમકાલીનતા કે ગાંધીયુગની કવિતાની પદાવલીનો મારા પર પ્રભાવ નથી.
મારા પર પ્રભાવ, એટલે એમાં સોનોરિટી નાદની મારી કોઈ પણ પંક્તિ એ વર્ણાનુપ્રાસ વિનાની નહીં હોય. હા, અને એક વાક્ય એવું છે કે કવિનું વ્યવહાર વાક્ય પણ બીજા કરતા જુદું હોય. વાહ વાહ, ભાષા એની સાથે એ રીતે આત્મસાત થયેલી હોય કે એનું વાક્ય જુદું હોય. તો એ જો સતત એવું હોય તો એ સ્વાભાવિકપણે આવે. આપણે અટક્યા હતા, હું અમદાવાદ ભણવા આવ્યો ત્યાં હોસ્ટેલમાં રહેવાનું થયું, અને જેવું સદભાગ્ય મારું કે સમય સમયસર મારે જેની જરૂર હોય એવા ગ્રંથો મને મળતા ગયા, એમ મને એવા જ અધ્યાપકો મળ્યા. ઘણીવાર કોઈ મને મિત્રો પૂછે કે તમે તમારા સમકાલીન કવિઓ કરતાં જુદા કેમ છો, તો હું કહું એમને કે 20 વર્ષની ઉંમરે હું અમદાવાદ આવ્યો ભણવા માટે. ત્યારે મને પહેલી વાર ખબર પડી કે માણસ બોલીને ફરી જાય. ત્યાં સુધી સૌરાષ્ટ્રના સંસ્કાર પ્રમાણે બોલ્યું એટલે બોલ્યું, એ હા તો હા અને ના તો ના એમ જ હોય. એને બદલે હા હોય અને છેક સુધી ના હોય, એવું મને પહેલો અનુભવ થયો. આઘાતજનક હતો. બીજો અનુભવ એ હતો કે બપોરે આટલા બધા લોકો બહાર હોય એ પણ મારે માટે નવો અનુભવ હતો. તો એ જુદું હું છું એનું કારણ કે એ ઉંમરે મને જગત, જાત, જગતનો જાત સાથેનો સંબંધ આ બધું પૂરેપૂરું સમજાતું નહોતું. એ સમયે મને એજી ભટ્ટ સાહેબ જેવા માણસ પાસે ભગવદ્ ગીતા ભણવા મળ્યું એ છે. વાહ, એટલે હું જુદો છું. અને એ ભગવદ્ ગીતા ભણાવે એવા જેને પૂર્ણ શિક્ષક કહેવાય એવા શિક્ષક જોયા નથી બીજા. એ ભગવદ્ ગીતા ભણાવે, પહેલેથી જ 3 ને બદલે 4 પીરિયડ અઠવાડિયાને ગોઠવે, ટ્યુટોરિયલ એમાં ઉમેરી દે, અને એકે એક શ્લોક ભણાવે. એ જ વખતે JVS વગેરેમાં સિલેક્ટેડ 80 શ્લોકો ભણાવાતા હતા અને અમારા કરતાં એમના માર્ક વધારે આવતા હતા. પણ જીવનમાં અમને જે લાભ મળ્યો એ કદાચ એમને મળ્યો હશે કે કેમ એ પ્રશ્ન છે. તો ભગવદ્ ગીતા ભણાવે, એમનું મોટી સાઇઝનો ગ્રંથ એ આવે, ગ્રંથ ખુલે, ભણાવવાનું શરૂ થાય. એ જે બોલે એ જો લખી લેવામાં આવે તો સીધું પ્રિન્ટમાં જઈ શકે એમ હોય. વચ્ચે 1.5 મહિનાનો ગેપ ગયો હોય તો પણ છેલ્લા પીરિયડનું છેલ્લું વાક્ય અને પછીના પીરિયડનું પહેલું વાક્યનું અનુસંધાન હોય, આટલું પરફેક્શન. બીજો ચમત્કારિક અનુભવ એ થાય કે જે બોલે એને તમે અક્ષરશ અનુસરતા હો એકાગ્રતાથી, જે દુર્લભ છે, જે મને સદભાગ્ય હતી. એ તો એવો અનુભવ થાય કે જે ક્ષણે તમને કંઈક ન સમજાય કે તમે અટકો, એના બીજા વાક્યમાં એનું સમાધાન હોય, એને ખબર હોય કે મારો વિદ્યાર્થી ક્યાં અટકશે, ક્યારે પૂછવું ન પડે, પછીના વાક્યમાં એનું સમાધાન હોય, એ આ શિક્ષકની એક પૂર્ણતા. અને બીજો એક એકદમ ચમત્કારિક લાગે એવો અનુભવ, એમની ઉંમર હતી, રાયપુર રે, બસમાં આવે, શરીરમાં વ્યાધિઓ, તો ક્યારેક એ મોડા પડે. પણ એમનો પ્રભાવ એવો હતો કે એમને રાહ જોવે કોઈ પણ વિદ્યાર્થી ક્લાસની બહાર લોબીમાં પણ જાય નહીં, પોતાની જગ્યાએ જ બેઠા હોય. બધા આવે, લોબીમાંથી આવતા દેખાય, ધીમે ધીમે આવતા હોય, મોઢું વિચ્છાય હોય, મ્લાન હોય, એટલે આપણને ખબર પડે કે એમને શરીરમાં પીડા છે. આવે, બેસે, ગ્રંથ ખુલે, ભણાવવાનું શરૂ થાય, 5મી મિનિટ પછી એમનો ચહેરો દેદીપ્યમાન હોય, એકદમ લસ્ટરસ લાગે. બેલ પડે, ગ્રંથ પૂરો થાય, પાછી પેલી જ્ઞાનતા અને વિચ્છાયતા આવી જાય, પીડાની સભાનતા આવી જાય. પણ ભણાવે ત્યારે દેહભાન ન હોય. ક્યા વાત હે, વાહ વાહ. આ અનુભવ જે છે તો એ તો એકદમ
અદ્વિતીય અનુભવ છે આ પૂર્ણ શિક્ષક. એ લોકો ક્યારેય એક્ઝામિનર કે પેપર સેટર ન થતા આપણું કામ ભણાવવાનું, એ બરાબર કરવાનું, બીજું કામ બીજાનું છે કરે. એકવાર કોઈ વિદ્યાર્થીએ પૂછ્યું કે સાહેબ આમાં ઇમ્પોર્ટન્ટ શું, તો ખભે હાથ મૂકીને બધું જ ઇમ્પોર્ટન્ટ ભાઈ, આપણે બધું જ બરાબર કરીએ છીએ ને, આવો જવાબ. તો આ આ બધા જે લાભો મળ્યા એને કારણે એક વ્યક્તિત્વ એવું મને ઘડાયું કે જ્યારે બહુ જ જરૂર હતી, કંઈ સમજાતું નહોતું, ત્યારે ભગવદ્ ગીતા એમને ભણાવી. અને એ માણસે ભગવદ્ ગીતા ભણાવી કે જે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારવાનો સતત પ્રયત્ન કરતો હોય એ માણસ. એટલે એના શબ્દોમાં જે ચાર્જિંગ હોય, જે ઉર્જા હોય, એ જો તમે રિસેપ્ટિવ હો, ગ્રહણશીલ હો, તો તમારામાં એ પૂરેપૂરી આવે. તમે આવવા દો તો આવે. બધાને એનો લાભ મળતો હશે કે કેમ ખબર નથી મને, પણ મને તો અવશ્ય લાભ મળ્યો છે. એમની મોટા કદનું પુસ્તક, એક જ શ્લોકો એ ઉપર, એની નીચે 7 આચાર્યોની ટીકા હોય, શંકરાચાર્યથી માંડીને નિંબાર્કાચાર્ય સુધી 7 આચાર્યની, ભાસ્કરાચાર્ય સુધીની ટીકાઓ હોય. અને એમાં પાછું એક એક પેજ એડ કરેલું હોય ખોલીને, એમાં એમની નોંધ હોય. તમે ભગવદ્ ગીતા વિશે ગ્રંથાલયમાં જાઓ તો કબાટ ભરીને પુસ્તક મળે, બે કબાટ ભરીને પુસ્તક મળે. તમે કોઈ પુસ્તક લઈને એમ કહી ન શકો કે તમે અમને આ નહોતું કીધું. એવું સંપૂર્ણ શિક્ષણ. અને એ શિક્ષણની મૂળભૂત કેટલીક વાત એકવાર બહુ કહે નહીં પણ એકવાર કહી દીધેલું એમને કે તમે આ નોટ લો છો, એનું પછી શું કરો છો? અમે સાહેબ વાંચીએ. એમ ન હોય, જેટલી વાર વાંચો એટલી વાર સંક્ષેપ થવો જોઈએ તો વ્યવસ્થાપન થાય. જેટલી વાર વાંચો એટલી વાર સંક્ષેપ થવો જોઈએ, પછી પોતાની વાત કરીએ. એમના વખતમાં એમએનની નું પરીક્ષણ બોમ્બે થતું, એટલે બોમ્બે જવું પડે. અને એ વખતે બોમ્બે યુનિવર્સિટી એટલે સિંધ હૈદરાબાદથી માંડીને નિઝામ હૈદરાબાદ સુધીની આખી મોટી યુનિવર્સિટી. હું એમ કે પરીક્ષા આપવા ગયો ત્યારે હું સાથે એક જ નોટ લઈને ગયો હતો, એમાં મારા બધા પેપર હતા. એટલે આ સંક્ષેપ થતું 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 એટલું થઈ ગયું હોય કે છેલ્લી ઘડી રિફર કરવું હોય તો તરત થઈ જાય અને બાકી બધું વ્યવસ્થિત મનમાં ગોઠવાયેલું હોય. એન્ડ હી સ્ટુડ ફર્સ્ટ ઇન ઓલ ધ યુનિવર્સિટી વ્યાકરણ વિષય. સંસ્કૃતમાં વિવિધ વિષયો હોય, તર્ક આવે, વેદાંત આવે, ઉપનિષદ આવે, ભગવદ્ગીતા આવે, તો આ બધા વિષયોમાં એવો સરસ પ્રવેશ કરાવે કે તમે પછી જાતે એ વિષયમાં ગતિ કરી શકો આગળ કરવી હોય તો. એટલે તમારા મૂળભૂત એટલું બધું સ્પષ્ટ કરી આપે કે તમને સ્વકીય ગતિ પ્રાપ્ત થાય. સ્વકીય ગતિ, તો એ એ એ એ શિક્ષકનું કામ છે અને એ એમને કરેલું. વેદ પણ ભણાવતા, કઠોપનિષદ અમને ભણાવેલું. તો આ આ આ બધા જે લાભો મળ્યા એ અપૂર્વ લાભ હતા. પછી બીએ થયો હું તો એમએમાં બે પેપર શાસ્ત્ર રાખવાના હોય, કોઈ એક શાસ્ત્ર પસંદ કરવાનું હોય, એમાં 14 વિકલ્પો હોય. તો મને તો વ્યાકરણ પણ ગમે, ન્યાય પણ ગમે, વેદાંત ખૂબ જ ગમે. પણ મેં વિચાર કર્યો કે મારી નિયતિ તો કવિતા સાથે જોડાયેલી છે, એટલે મેં કાવ્યશાસ્ત્ર રાખ્યું. એટલે 2000 વર્ષ સુધી જે આપણા દેશમાં કાવ્ય વિશે ચિંતન થયું છે એ બધાનો લાભ મળ્યો. અને મારે મારા મનમાં સ્પષ્ટતા હતી, મારે સંસ્કૃતના વિદ્વાન તરીકે પ્રતિષ્ઠિત થવું નહોતું, મારે કોઈ રિસર્ચ પેપર્સ એમાં કરવાના નહોતા, મારે તો કવિ તરીકે એમાંથી મને શું લાભ મળે છે એ જ લેવાનો હતો. એટલે કવિતા વિશેની સ્પષ્ટ સમજણો આવી ગઈ. દાખલા તરીકે કાવ્યનો સિદ્ધાંત છે તો મમ્મટ તો BA સુધીમાં ભણવામાં આવતા,
પછી બીજા આચાર્યો, બહુ મોટા આચાર્ય અભિનવ ગુપ્ત, ધ્વનિનો સિદ્ધાંત. તો એક વાત એવી આવી કે કોઈ પણ ભાવ એ સ્વશબ્દ વાક્ય નથી. એટલે લાગણી વાચક કોઈ પણ શબ્દ એ લાગણીને પ્રગટ કરતો નથી. એટલે પ્રેમ શબ્દ બોલવાથી પ્રેમનો અનુભવ થતો નથી. મેં સેંકડો પંક્તિઓ લખી છે, પણ પ્રેમ શબ્દનો ઉપયોગ માત્ર બે જ વાર કરવાની હિંમત ચાલી છે. કારણ કે એમનો દુરુપયોગ એટલો બધો થયો છે શબ્દનો, સાચું છે, કે શબ્દ પોતે પોતાનો ભાવ પ્રગટ કરી શકે એમ નથી. કવિતાનું એક કામ સ્થળ કાળથી પર થવાનું હોય છે, જે આપણું સાચું સ્વરૂપ છે. અને આપણે દ્વંદ્વાત્મક જીવનમાં જીવીએ છીએ, બિલીવ ઇન ઓપોઝિટ્સ, એટલે આપણી ભાષા પણ દ્વંદ્વાત્મક છે. સુખ દુઃખ, હર્ષ શોક, લાભ અલાભ, આ ભાષા પણ એવી છે. તો આ દ્વંદ્વમૂલક ભાષામાંથી દ્વંદ્વાતીતતાને પ્રગટાવવી એ કવિતાનું એક મુખ્ય કામ છે. કારણ કે દ્વંદ્વાતીતતા જ તમને તમારા મૂળ સ્વરૂપ ભણી લઈ જાય. આ તો બધા વ્યવધાનો છે દ્વંદ્વ. તો એ અને કોઈ શબ્દ સ્વશબ્દ વાક્ય નથી. કે દાખલા તરીકે વિરહ શબ્દ કવિતામાં લાવવાથી વિરહની અનુભૂતિ સંક્રાંત નહીં થાય. મિલન શબ્દ લાવવાથી મિલનની અનુભૂતિ સંક્રાંત નહીં થાય. એને માટે સંદર્ભ રચવો પડે. હું એક ઉદાહરણ આપું. પ્રથમ મિલન, પાંખડી સમૂહ કશુંક કંપતું, પાંખડી સમૂહ કશુંક કંપતું, યાદ એટલું જ છે એ સ્થળ વિશે. આ મિલનનો અનુભવ છે, જેમાં હોશનું સ્ફુરણ એ પણ છે. પાંખડી સમૂહ કશુંક કંપતું, યાદ એટલું જ છે એ સ્થળ વિશે. આ પ્રથમ મિલનની અનુભૂતિ. એમાં મિલન શબ્દ નહીં આવે. પછી કેટલાક નોશન જે હોય, દાખલા કે પ્રેમ, જે મેં કહ્યું કે હું બે થી વધારે વાર વાપરી શકવાની હિંમત નથી ચાલી મારી. એક મતલાનું ઉદાહરણ આપું. વાક્ય એ વ્યાકરણનું એકમ છે, વિધાન એ તર્કનું એકમ છે. તો ગઝલની બે પંક્તિ આરંભની હોય મતલાની, તો એમાં વાક્ય તો અનિવાર્ય તયા આવે, અને વાક્ય જ્યારે ક્રિયાપદ આવે ત્યારે જ વાક્ય બને. વાક્યમાં વપરાયા વિનાનો શબ્દ એ પ્રાતિપદિક એટલે શબ્દ અથવા ધાતુ હોય, ક્રિયામાં વપરાય ત્યારે જ એ પદ બને. આ ટેકનિકલ છે કે પદ તો જ કહેવાય જે વાક્યમાં વપરાયેલું હોય, શબ્દ કે ધાતુ એ પદ બને. તો વિધાન એ તર્કની સ્થાપના છે, વિધાન. તો વાક્ય આવે તો કંઈક વિધાન તો હોય જ. તો એ બે મતલા, બે પંક્તિઓનો જે અવકાશ છે એમાં બે વાક્ય મેક્સિમમ આવી શકે. વિધાન કેટલા આવી શકે? એક મતલાનો આપણે એનાલાઇઝ કરીએ તો પ્રેમ વિશેના કેટલાક ખ્યાલો જે છે પ્રિવેલન્ટ, પ્રેમનું બંધન, પ્રેમનું આકર્ષણ, પ્રેમનું ખેંચાણ, પછી ઉર્દુ કન્સેપ્ટ છે રુસવાઈ, પ્રેમની બદનામી. હવે આ બધા સ્વીકારી શકાય એવા નથી. ન બાંધે કે એક વિધાન, ન ખેંચે જે બીજું વિધાન, ઊભી વાટે ન વેચે જે. આ એક વાક્યમાં ત્રણ વિધાન આવ્યા. એટલે સંસ્કૃતનો એક લાભ એ મળે, પ્રિસિઝન, સંક્ષેપ. અને કવિતાને માટે સંક્ષેપ એ અત્યંત ઉપકારક છે. ઓછામાં ઓછા શબ્દથી વધારે અર્થ સિદ્ધ કરવો
એ કવિતાનો લક્ષ્ય છે. નહીં તો વ્યવહાર ભાષાથી કવિતાની ભાષા જુદી કેવી રીતે? ન બાંધે કે ન ખેંચે જે, ઊભી વાટે ન વેચે જે, તો શું છે આજે નથી એની વાત કરી. એટલે તર્કમાં હંમેશા જે વિરોધ પક્ષ હોય એનું પહેલાં ખંડન કરવામાં આવે, એનું નિરાકરણ કરવામાં આવે અને પછી સ્થાપના કરવામાં આવે. તો સ્થાપના શેની કરી? પ્રસરવું, વિસ્તાર પ્રસરવું, પણ એફર્ટલેસલી પ્રસરવું, લીલયા એફર્ટલેસલી, અને લાંબી પ્રક્રિયા નહીં, પળમાં તત્ક્ષણ પ્રસરવું, લીલયા પળમાં. નફકરો નેહ છે આગે. હવે પ્રેમની આગળ પાછળ વિચાર, ચિંતા, ફિકર હોય નહીં, હોય તો એ પ્રેમ નથી. એટલે નફકરો. બધા મને કહે કે તમે સંસ્કૃત ભાષા વાપરો છો, તો ભાઈ મેં બધા એવો શબ્દ એકય નથી જે હું આમતો ન વાપરતો હું, એ જ શબ્દ કવિતામાં વાપરું છું. તમને એમ લાગે તો હું શું કરું એમાં? એટલે મને એકવાર ઘાયલ સાહેબને રિક્ષામાં અમે બોમ્બે જતા હતા, તો પેલા મિત્રો અમુક રીતે વાતો કરતા, એટલે એમના મનમાં ઇન્સ્ટિલ થયું મને કે બધા કહે છે કે તું સંસ્કૃત શબ્દ બહુ વાપરીશ. મેં એનો જવાબ આપ્યો હતો, એ મારું ઐશ્વર્ય છે, મારો અપરાધ નથી. તો એવું થાય, પ્રસરવું લીલયા પળમાં, નફકરો નેહ છે આગે. અને ત્યાં પણ પ્રેમ શબ્દ વાપરીને બદલે, પ્રેમ શબ્દ બધાએ લોકોએ વાપરીને એના હાથના મેલ લાગેલો હોય એટલે એને વાપરવા બદલે નેહ શબ્દ વાપર્યો છે. નેહમાંથી સ કાઢીને બરાબર સ્નેહ, અને એ પણ ખોટો દાવો નથી કે મને મળી ગયો છે આગે. નેહ છે આગે, આ લક્ષ્ય છે, ત્યાં પહોંચવાનું છે. મળી ગયું, ગઝલમાં ખોટા દાવા બહુ થાય, એ ગઝલની એક વાત છે, ખૂબી છે, ખૂબી છે, એની વિશેષતા છે. પણ ઉર્દુ, પણ ઉર્દુ, ગુજરાતી અને સંસ્કૃત આ ત્રણેયનું સંમિલન કદાચ રાજેન્દ્રભાઈની ગઝલોમાં જોવા મળે છે. કારણ છે કે આઠમા ધોરણ સુધીમાં નાગરી લિપિમાં છપાયેલી બધી જ ઉર્દુ કવિતા ગાલિબથી માંડીને અદમ સુધીની મેં વાંચેલી છે, બહુ રસથી, અને સાથે જ સંસ્કૃત પણ. હા હા, એટલે એ ગઝલ એને કારણે પરિષ્કૃત થઈ છે. એટલે મને ખબર છે કે ક્યાં એ પ્રવાહની મર્યાદા. સાચી વાત છે. હવે એ બીજું એક એ છે કે કવિતા છે ને એ પાંચેય કોષમાંથી આવે, અન્નમય કોષમાંથી આવે, પ્રાણમય કોષમાંથી આવે, મનોમયમાંથી આવે, વિજ્ઞાનમયમાંથી, આનંદમયમાંથી આવે, ને બધાથી પર થઈને પણ આવે. તો એ જોવાનું છે. આ પરિભાષા અરવિંદે આપેલી છે ફ્યુચર પોએટ્રીમાં. તો આ મોટાભાગની કવિતા અન્નમય પ્રાણમય કોષની જ કવિતા હોય, મનોમય સુધી પણ માન પહોંચાય છે. મનોમયમય સંકલ્પ વિકલ્પ હોય, બુદ્ધિ નિશ્ચય કરે અને પછી એ બધાથી પર થવાય ત્યારે આનંદમય કોષની કવિતા આવે. આનંદ મંદ મંદ અહો આદ્ય સ્પંદનો, આકાશ આખું. તો એ આખું બધું ઓગળીને એકરૂપ બને પછી જે આકાર ધારણ કરે એ કવિતા હોય, અને એમાં કવિતા બને તેટલી સૂક્ષ્મતા તરફ ગતિ કરતી હોય. કારણ કે તમારું મૂળ સ્વરૂપ જે એ સૂક્ષ્માથી સૂક્ષ્મ છે અને વ્યાપક છે. પછી અમદાવાદમાં મને બીએમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો, કારણ મારે એ જરૂરી હતો અધ્યાપક થવું હોય તો. પછી ફર્સ્ટ ક્લાસ માટેનું આકર્ષણ ન રહ્યું, પછી વધારાની મહેનત કરવાનું ન રહ્યું. મને કોઈકે કહ્યું તમારા એક સહાધ્યાયી કે તમે થોડીક મહેનત કરો તો યુનિવર્સિટી ફર્સ્ટ આવો. મેં કીધું દરેક વર્ષે એક જણ આવે ને, એ ફર્સ્ટ ક્લાસ ન હોય તો પણ ફર્સ્ટ આવે ને વિષયમાં, કોણ યાદ રાખે છે એમને? એટલે એ એ આકર્ષણ, મીઠા આકર્ષણ કશા થાય નહીં. એટલે મારો સમય જે છે એ
એટલે ઘણી વાર મને મારા સાહેબ એમ કે આ ચોપડી તો આખી વાંચે છે, અમે પૂછાય તો બે માર્કનું પૂછાય. મેં કીધું એવું પણ કેમ જોઉં છું, હું તો અભિનવ ગુપ્ત વિશે આખું પુસ્તક વાંચું અને કાશ્મીર સેવિઝમ વિશે પણ વાંચું. કારણ કે અભિનવ ગુપ્તપાદ એ કાવ્યના જેટલા મોટા આચાર્ય છે એથી અનેક ગણા મોટા એ કાશ્મીર સેવિઝમ એટલે શિવાદ્વૈતના આચાર્ય છે. અને શંકરાચાર્ય પછી એવી જ મોટી પ્રતિભા જો કોઈ હોય તો અભિનવ ગુપ્તપાદ છે. એમનો તંત્રાલોક પર 32 વોલ્યુમ છે ભાષ્યના, એ એટલે એટલે આ તો એમનું ગૌણ છે. કાશ્મીર સેવિઝમ છે એ કવિતાને ઉપાદેય માને છે, એટલે તમારા ચેતો વિકાસમાં કવિતા ઉપકારક બની શકે એમ સ્વીકારે છે. એટલે એમણે ધન્યાલોક પર લોચન નામની ટીકા લખી. ધ્વનિનો આલોક, કાવ્યતત્વનો પ્રકાશ, પણ જોવા માટે લોચન જોઈએ એટલે લોચન ટીકા વિના સમજાય નહીં, એટલે લોચન નામ રાખ્યું. એટલે એક એક શબ્દ સાભિપ્રાય હોય. એમને ભરતનાટ્ય શાસ્ત્ર ઉપર અભિનવ ભારતી નામની ટીકા છે અને બંને ગ્રંથો એમની ભાષ્ય વિના એમના ભાષ્ય વિના સમજી શકાય એવા નથી સાચા અર્થમાં. તો એ એટલા મોટા આચાર્ય છે, એ એ ભણવાનું આવ્યું. અને નાંદી સાહેબ પણ અત્યંત બ્રિલિયન્ટ તેજસ્વી, એમની પાસે ભણવાનું મને મળ્યું. અવાજ જ એમનો એટલો મધુર અને એટલા સંબંધ. એકવાર મારાથી એ રસ્તામાં મળી ગયા તો મને પગે લાગ્યો તો કોઈ બધાને આશ્ચર્ય થયું મારો આ દાઢી વાઢીને દેખાવ જોઈને. એ તો યંગ જ દેખાતા છેક સુધી. તો પછી હું શબ્દ બોલ્યો પાઠ પ્રતિષ્ઠા, એટલે તરત એ બોલ્યા પાઠ પ્રતિષ્ઠા ન ચલાવી દે. પાઠ પ્રતિષ્ઠા હું ગુજરાતી રીતે બોલ્યો. ઠ જે છે લઘુ પ્રયત્ન અ બોલ્યો, જે ખરેખર ઠ આખો બોલાવો જોઈએ અને પ્ર જોડાક્ષરનો થડકો પણ એમાં આવવો જોઈએ તો સાચો ઉચ્ચાર કહેવાય સંસ્કૃત પાઠ પ્રતિષ્ઠા એમ તરત બોલાય. તો આ આ બધું બહુ મોટું સદભાગ્ય છે. તમે ખુલ્લા હો અને સતત શીખતા હો તો ગુરુજનોનો તમારા તરફ લાભ. અને ઘણીવાર તો ભટ્ટ સાહેબના સંદર્ભમાં તો એવું થાય કે ક્યારેક તમને ખબર, અરે આ તો ભટ્ટ સાહેબ આપણને શીખવાડ્યું હતું, એવું બીજું કંઈક વાંચતી વખતે થાય કાં તો એમને કહ્યું હતું આપણને, એટલે એ એ એ એ લાભ મળ્યો. પછી હું એમએ થયો. હવે એમએ થયો ત્યારે અહીં અમદાવાદમાં એક મોટો લાભ એ મળ્યો, કવિ મિત્રો મળ્યા, એટલે કવિતા નું આદાન પ્રદાન થાય. અને આ સમકાલીનોમાં જે આદાન પ્રદાન થતું હોય એનો અભ્યાસ થયો નથી, બહુ જ ગૂંથાયેલું હોય છે. કે મનોજ એમ લખે વર્ષોના વર્ષ લાગે, તો એનો સમકાલીન હું એમ લખું એક ક્ષણ લાગે. આવો પણ અનુભવ હોય, વર્ષોના વર્ષની પ્રતીક્ષા પણ હોય અને ઘટના બને ત્યારે એક જ ક્ષણમાં બને તો એમ પણ બને. તો એ એ જે ઇન્ટરેક્શન જે છે એ એનો અભ્યાસ થઈ શકે, બહુ રસપ્રદ બને એ કોઈ કરે તો. આપણો તો એ વિષય નથી પણ સૂજે આપણને. તો બધા મિત્રો સાથે નિયમિત મળવાનું થતું, ચર્ચાઓ થાય, હેવમોટ પર મળીએ, બુદ્ધસભામાં જતા હતા. બુદ્ધસભામાં મેં 65 સાલ પછી જવાનું બંધ કર્યું, નિર્ભ્રાંત થઈ ગયો એટલે. તો પછી અમે મળતા, પછી બધાએ બંધ કર્યું, પછી શનિવારે મળતા, પછી રોજ મળતા હેવમોરમાં. બ્લેકઆઉટ હોય તો પણ અંધારી હોટલમાં ભરાઈને બેસીએ, કર્ફ્યુ હોય તો વચ્ચે કર્ફ્યુ 2 કલાક ખુલ્યો હોય તો પણ અમે મળીએ અને પછી રિક્ષા કરીને ભાગી જઈએ પાછા. તો એવી અનિવાર્યતા હતી. પણ એ વખતે એ એકલવાયાપણાની અનુભૂતિમાં આ મિત્રોની ઉષ્મા એ ટકાવી રાખનારું એક પરિબળ હતું, જીવંત રહેવાનું એક પરિબળ હતું. અને એ વખતે લખાતું હતું અને કવિતાનું આદાન પ્રદાન થતું હતું. એમ એ થયો એટલે હવે તો આગળ તો કોઈ રસ્તો નોકરી સિવાય હતો જ નહીં. નોકરી પ્રકૃતિમાં તો ન હોય બ્રાહ્મણને, એટલે એક પ્રકારની વિલંબન આવે એમાં, આળસ અરજી કરવાનું, ઇન્ટરવ્યુ આપવાનું. આદિલ સાહેબ એ જાહેરાતો જોયા કરે એટલે એમને એક જાહેરાતની કાપલી મને આપી, છોટાઉદેપુર કોલેજમાં સંસ્કૃતની જગ્યા ખાલી છે, એ મેં લઈ ખિસ્સામાં મૂકી. પછી પછી કાંઈ નહીં, મૂકી ખિસ્સામાં. પછી એ મળે ત્યારે પૂછાય અરજી કરી, અરજી કરી, અરજી કરવી
કેટલું મોટું કામ આ ચેતનાને સ્વીકારીએ કેટલું હશે કેટલું મોટું. તો પછી મેં કીધું ના હું પેલા સ્થળ જોઈ આવું, એટલે હું ગયો. તો એ વખતે છોટાઉદેપુર બહુ રળિયામણું હતું, અત્યારે તો હવે નથી રહ્યું. જૂનાગઢને મળતા દૃશ્યો હતા, નદી થોડી ટેકરીઓ, તો મને ગમ્યું. એટલે મેં ત્યાં જઈને કહ્યું કે તો એક એક જો તમે આવતા હો તો અમારે બીજા કોઈને બોલાવવા જ નથી ઇન્ટરવ્યૂમાં, કારણ કે ઉમાશંકરભાઈએ મારા ટેસ્ટિમોનિયલમાં લખ્યું હતું કે એક સર્જક તરીકે વિકસવાની સર્વ અનુકૂળતા એને મળી રહે એમ હું ઈચ્છું છું. તો એમને જોયું તો પછી બે વર્ષ ત્યાં હું રહ્યો. સંસ્કૃત મુખ્ય વિષય હતો એટલે ભણાવવાનું, તો ત્યાં મને બહુ જ મજા પડી. એકાંતનો સઘન અનુભવ, અને ત્યાં મેં નાના મહારાજ એટલે રાજાના નાના ભાઈ હતા એનો બંગલો હતો કાલિનિકેતન, એમાં એમનો યુરોપિયન ગેસ્ટ હાઉસ હતું એક, એ મેં ભાડે રાખેલું, જે મારી આવકનો 25% જ એમાં ખર્ચાઈ જતો હતા. હા, પણ એમાં એસટીથી માંડીને બધું જ હતું. એ ત્યાં હું રહ્યો જે એકાંતનો પણ મને ખૂબ લાભ મળ્યો. ત્યાં પણ કેટલીક રચનાઓ થઈ સરસ. પછી એક ઘટના એવી બની કે વિદ્યાપીઠમાં મોહનભાઈ પટેલે મને કહ્યું, ત્યાંથી હું શનિ રવિવારે મિત્રોને મળવા આવતો, દૂર પહોંચવું પડે, તો કહ્યું કે તમને અહીં આવવું, વિદ્યાપીઠમાં આવવું ગમે. એટલે મને બે આકર્ષણ, એક વિદ્યાપીઠની લાઇબ્રેરીનું અને એક મિત્રોનું, મિત્રોના સાનિધ્યનું. તો મેં કહ્યું મને ત્યાં જે કંઈ દ્રવ્ય મળે છે એ મળે, વધારામાં રહેવાની જે વ્યવસ્થા મળે તો હું વિચારું. તો પછી હું ત્યાં આવ્યો, અને મારા મનમાં એવું હતું કે આદર્શ જેની સામે સર્વથા ન હોય એવી સંસ્થાઓ, એ દિશાહીન સંસ્થામાં કામ કરવાને બદલે જેની સાથે આપણે સહમત પૂરેપૂરા ન થતો હોય એવો પણ આદર્શ હોય એવી સંસ્થામાં જવું. આવું નક્કી હતું, એ બધું ક્લિયર હોય મને તો ગયા. પણ મને ત્રીજે દિવસે ખબર પડી કે આ આદર્શની સાથે દંભ જોડાયેલો છે, અને એમને પણ રિયલાઇઝ થયું કે આ માણસ સચવાશે નહીં આપણે. તો એક વર્ષ એટલે મારે મને કાયમી પોસ્ટ આપી જ નહીં, ઓન એકાઉન્ટ પૈસા આપી દેતા હતા. મકાને મને ટટડાવી ટટડાવીને છેડ મોડું મોડું આપ્યું, અને વર્ષ પૂરું થયું એટલે મને કહ્યું કે ભાઈ યુજીસીમાંથી તમારી જગ્યા મંજૂર થઈ નથી. મને ખબર હતી. પછી એ વખતે 3 વર્ષ મારા પૂરા થતા હતા એટલે હું અનુસ્નાતક માટે ક્વોલિફાઈ થતો હતો અધ્યાપન માટે. અને એ વખતે પાટણમાં એક જગ્યા ખાલી હતી, કોઈકે ધ્યાન દોર્યું એટલે હું ગયો ત્યાં. તો એમને તો રાખ્યા વિના છૂટકો જ નહોતો, ઇન્ટરવ્યૂ લીધો મારો. પછી મને કહે કે તમને એક તમારી લાગણી કે સિદ્ધાંતને સ્પર્શતો ન હોય તો એક પ્રશ્ન પૂછીએ. મેં કીધા પૂછો ને. તો કે મેં દાઢી કઢાવી ન શકો. મેં કોઈ પણ ડાયો માણસ સિદ્ધાંત કે લાગણીને દાઢી સાથે સાંકળે નહીં. હું દાઢી અવશ્ય કઢાવી શકું, પણ એની ઈચ્છા મને થવી જોઈએ. એટલે પાછા આમ થઈ ગયા. તો પછી મને એ સમજાતું નથી કે દાઢી સામે તમને શું વાંધો હોઈ શકે. ઘણા છોકરાઓ કોમેન્ટ કરે, 3 વર્ષથી ભણાવું છું, કોઈ કોમેન્ટ કરી નથી. અને કદાચ કોઈ છોકરો કોમેન્ટ કરે તો 40માંથી 1 જણને કોમેન્ટ કરવાની જરૂર ઊભી થઈ, એનો અર્થ એ ચિકિત્સ્ય છે. કેમ એમ થયું, એને કેમ કોમેન્ટ કરવી પડી, બીજા કોઈને નહીં એને કેમ કરવી પડી, એનો એના મા બાપે સમાજે ઓછો સ્વીકાર કર્યો છે. એટલે મારે માટે તો એ ચિકિત્સ્ય છે, મારે માટે એ કંઈ ક્ષુબ્ધ થવાનો વિષય નથી. એ કોમેન્ટ કરે તો હું તો એની ચિકિત્સા કરું ટીચર તરીકે, કે આમ કેમ થયું. ના ના, પણ હું એમ કે ભણતો હતો ત્યારે ટોલી રાખતો હતો તો મારા મિત્રોએ મારા માથામાં ટકોરા મારતા હતા. મનમાં કીધું કે એનો અર્થ એ થાય કે એ વખતે હું અત્યારે છું એટલે આ પરિપક્વ નહોતા. મને તો જે મિત્રને મેં અધિકાર આપ્યો હોય એ જ મારે ખભે હાથ મૂકી શકે છે, બધાને.
તો પછી રાખવાનો હતો એટલે રાખ્યો, એટલે મને થયું કે આ કંઈ આપણે બહુ લાંબુ ટકા એવું છે નહીં, આ બધું ગાંગરતા પલાયણા છે. એટલે પછી મારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ મને કે શરૂઆતમાં કે છોકરાઓના ચહેરા પર આનંદ દેખાતો હતો અને અમને તેમને બધી પ્રશસ્તિ કરી. હું તો કૌટિલ્યનો વિદ્યાર્થી એટલે કશું ફેસ વેલ્યુ પર લઉં નહીં. એક દિવસ સ્ટાફરૂમમાં બેઠો હતો, બે ત્રણ દિવસ પછી ત્યાં અમારા જે સેકન્ડ મેન હોય આવ્યા, એક ચબરખી હાથમાં પેલા જે નંબર હાજરીના પૂરેલા હોય એ લઈને આવ્યા. મને કે આ માસ્ટરમાં એન્ટર કરી લેજો ને. એટલે મેં પૂછ્યું કે કોના ક્લાસની હાજરી છે, કે સાહેબના. આ એક્સપ્રેશન પણ મને ગમે નહીં. મેં કીધું તો એ કામ સાહેબનું કહેવાય, સાહેબે કરવું જોઈએ, આપણે એમની આદતો બગાડવી ન જોઈએ. એટલે એમને તો આ જવાબ એક સ્વીકાર્ય જ નહોતો, મૂંઝાઈ ગયા. તો હું સાહેબને એમ કે શું કહું. મેં કીધું મેં જે કંઈ કહ્યું તે યથાર્થ કહેવાનો પ્રયત્ન કરજો, અને આ ચબરખી અત્યારે બાબત ખાનામાં મૂકી દો, પણ એ અનંતકાળ સુધી ત્યાં જ પડી રહેશે. સાહેબને સમય મળે ત્યારે એ રીતે કર્યું. આ તો ડિપાર્ટમેન્ટલ કામ કહેવાય. મેં કીધું ડિપાર્ટમેન્ટલ ત્યારે કહેવાય કે જ્યારે મારું તમારું કે સાહેબનું છે એમ આપણે ડિફાઇન ન કરી શકીએ, ત્યારે ડિપાર્ટમેન્ટલ કહેવાય. આ તો ડિફાઇન થાય એવું છે કે જે ભણાવે એના એ વર્ગ જે વર્ગ લે એની હાજરીને લગતું જે કંઈ કામ હોય એ કરે. આમાં ડિપાર્ટમેન્ટલ ક્યાં આવ્યું? ડિપાર્ટમેન્ટલ અનડિફાઇન હોય થાય ત્યારે થાય ડિપાર્ટમેન્ટલ કહેવાય. તો આવું તો તર્ક તો એ સહન કરી શકે નહીં. એટલે મૂંઝાઈ ગયું શું કહું. મેં કીધું મૂકી દો ત્યાં અનંતકાળ સુધી ક્યાં રહેશે બસ. પછી હું ગંધાઈ ગયો. એટલે મને કે વિદ્યાર્થીઓની તમારા વિશે ફરિયાદ છે, હું આવવાનો છું એમ કે હું એમને માનતો નથી. મેં કીધું તમારાથી એમ અવાય ને, તમે મારા કરતાં થોડાક વહેલા જન્મ્યા છો એટલો જ ફેર છે મારામાં અને તમારામાં. એટલે મને જજ કરવાનો પ્રયત્ન એ હાસ્યાસ્પદ છે, અને તમે આવશો તો અપમાનિત થશો. વિદ્યાર્થીઓની શું ફરિયાદ છે તો મને કહો. એ લોકોએ મને ફરિયાદ કરવી જોઈએ, તમને કેમ શા માટે કરી? તો કે તમારાથી ડરે ને. તો મારાથી ડરવાનું શું કારણ છે? હું તો બધાને એક સરખા ચાહું છું, હું તો ત્યારે એકલો છું, એવું તો એમની જોડે રહું છું. એમનું ઇન્ટરનલ તમારા હાથમાં ને. આવું દૂષિત વેચાર જો ઈશ્વર કરે તો ઈશ્વર પણ ઈશ્વર નથી. ના ના પણ તો મેં કીધું શું એમનું ફરિયાદ શું છે? તો કે એમ કે જે કોર્સ બહારનું શીખવાડે છે. મેં જો મારા કોઈ વિદ્યાર્થીને આ તબક્કે આ કોર્સની અંદરનું ને કોર્સની બહારની એવી જો સમજણ હોય તો મારા જેટલો રાજી કોઈ થાય નહીં. પણ હજી એ લોકો પાસે ટેક્સ્ટબુક જ નથી, એટલે હું બીજી વાતો જનરલ કરું છું. એટલે એ પણ મને સમજાયું કે આપણે બહુ રાજી ટકવાનું નથી. પછી વર્ષ પૂરું થયું એટલે કે ભાઈ અમારે પાર્ટ ટુમાં વિદ્યાર્થીઓ નથી થયા અને 30 રૂપિયા વધારે ખર્ચવા પડે સંસ્થાને, એટલે તમને અમે કન્ટિન્યુ નથી કરતા. પણ પછી મને આઘાત લાગ્યો કે બીજું બધી સંભાવનાઓ છોડીને આ બ્રાહ્મણ વ્યવસાય છે એમ માનીને હું આ વ્યવસાયમાં આવ્યો અને મારી સાથે આ રીતે વર્તવામાં આવે. એટલે મેં મારા મનમાં એવું નક્કી થયું કે હવે હું અરજી નહીં કરું, હવે હું ઇન્ટરવ્યૂ નહીં આપું. આ બી એક મારા મનમાં પ્રતિજ્ઞા થઈ. પછી 2 વર્ષ હું એમને એમ રહ્યો અમદાવાદમાં. નાનો ભાઈ ભણતો હતો કોલેજમાં, એટલે મેં યોગક્ષેમ માટે જ્યોતિષનું કર્યો પ્રયોગ અને કુંડળી બનાવવાની ને એવું બધું. તો પૈસા લેતા આવડે નહીં તો 11 રૂપિયા રાખ્યા હતા, પણ એ પણ લોકો કે હવે 1 તારીખ પછી આપીશું, મારે તો ઘઉં લાવવાના હોય. પણ એ કરતાં પહેલાં પણ હું ભટ્ટ સાહેબને મળવા ગયો હતો. મેં કીધું સાહેબ આપણે આ જ્યોતિષનો વ્યવસાય ઉપાદેય કહેવાય કરાય? મને કે ઉપાદેય તો ન કહેવાય, કરવા જેવો વ્યવસાય તો ન કહેવાય, પણ આપદ ધર્મ તરીકે યોગક્ષેમ જેટલું જ લેવામાં આવે તો આવી છૂટ લીધા પછી એ કર્યો હતો. પણ પછી પણ મને બહુ ફાવતું નહોતું. પછી ગ્રહો બદલાઈ ગયા મારા 2 વર્ષમાં, શનિની ટ્રાન્ઝિટ બદલાઈ, એટલે શ્રીકાંતભાઈ મારે ત્યાં આવ્યા
મને કે તારે શું છે પ્રતિજ્ઞા? મેં કીધું હું અરજી નહીં કરું, ઇન્ટરવ્યૂ નહીં આપવું. હવે મને કે તારે અરજી કરવાની નથી, ઇન્ટરવ્યૂ આપવાનો નથી, અને વિવેકાનંદ કોલેજમાં આ 15 જુલાઈથી પાર્ટ ટાઈમ તારે આવવાનું છે. આવવું હોય તો આવવું, ન હોય તો ન આવવું, ભણાવવું હોય તો ભણાવવું, ન ભણાવવું હોય તો ન ભણાવવું, જે કરવું હોય પણ તારે આવવાનું છે. એટલે તારું ત્યાં નક્કી. તો એ ખબર ચંદ્રકાંત ટોપીવાળા દાહોદ હતા, એમને પડી કે આ ફરી પાછો વ્યવસાયમાં આવ્યો છે. એટલે મને કહે કે અહીંયા પણ જગ્યા છે પાર્ટ ટાઈમ સંસ્કૃતની, અને પીજીમાં પણ જરૂર છે, તો તું 3 દિવસ ત્યાં, 3 દિવસ અહીંયા આવ. એટલે ફરી પાછો જોતરાઈ ગયો હું, સોમબુધ સોમમંગળ બુધ અહીંયા, અને ગુરુ શુક્ર શનિ ત્યાં, રવિ ત્યાં, અને પીજી. તો એ રીતે પછી ગોઠવાઈ ગયું બધું. અને એ પછી લગ્ન થયા મારા. લોકો મને કયા કરતા, મારો નાનો ભાઈ 9 વર્ષ નાનો, એ મારાથી 1 વર્ષ પહેલાં પરણ્યો, તો મેં એ લોકો સાથે ભણતા હતા, અને મેં કીધું તમે હવે MSc થઈ ગયા છો, બંને પરણી જાઓ. તો મને કે ભાઈ તમારા લગ્ન નથી થયા. મેં કીધું હું મને ઓળખી ગયો છું, મારી સાથે રહી શકે એવી વ્યક્તિ જો મળે તો જ હું લગ્ન કરું, નહીં તો હું તો માંડીવાળું. કીધું દર વખતે લગ્ન કરવા એવું કોણે કહ્યું, એટલે તારે રાહ જોવાની જરૂર નહીં. એટલે એના લગ્ન પહેલાં થયા, અને પછી એ ઘટના બની, મારી શરત જે હતી એ પૂરી થઈ, અને અમે લોકો લગ્નથી જોડાયા. તો એ વખતે એ અંગ્રેજીમાં GLSમાં ટ્યુટર હતા, અને વિવેકાનંદે પણ ઓફર કરી કે હવે જગ્યા તમને ફૂલ ટાઈમ કરીએ, અને અંગ્રેજીની પણ જગ્યા છે, તમને બંનેને સમાવી દઈએ. સેમ ઓફર દાહોદથી પણ આવી કે અહીંયા પણ અંગ્રેજીની જગ્યા છે. એટલે અમે બંને નક્કી કર્યું કે અહીં રસ્તા ક્રોસ કરવામાં આપણી ક્રિએટિવિટી વપરાઈ જશે. એટલે આપણે દાહોદ રહીએ, ભાઈ ત્યાં છે જ, નાનો ભાઈ ત્યાં, સાયન્સ કોલેજ નવી શરૂ થઈ, તેમાં 2 જણા ગોઠવાઈ ગયા હતા, અને ત્યાં રહીએ તો આપણને અનુકૂળ પડે. અને એક તો ખબર હતી કે આપણે કાયમ નોકરી કરવાના જ નથી, એટલે અર્થતંત્રને અમુક રીતે ગોઠવવાનું, સંચય થોડોક હોય તો ગમે ત્યારે નોકરીને રિજેક્ટ કરી શકાય. ત્યાં અમે ગોઠવાયા. ચંદ્રકાંતભાઈ હતા, એ પણ એક મોટું સદભાગ્ય હતું કે કવિતા લખાય એટલે 2 જણને સંભળાવવાની દાહોદમાં, પહેલાં મારા પત્નીને, અને બીજી દિવસે સવારે ચંદ્રકાંતભાઈ. એટલે ચંદ્રકાંતભાઈનો મને લાભ, એ રીતે મારી કવિતાને લાભ મળ્યો. મારી કવિતા વિશે ઘણું એમને લખ્યું છે. તો એ રીતે પછી એક ઘટના એવી બની કે સિસ્ટમમાં ચેન્જ આવ્યો, એટલે અમે સંખ્યાધિક થયા, સુપર ન્યુમરી થયા. એટલે અમારે પણ, અમારું સદભાગ્ય એ હતું કે અમારે અન્યત્ર જવું ન પડ્યું. એ જ સંસ્થાની 3 હાઈસ્કૂલો હતી, એમાં અમે સમાઈ ગયા. એટલે હાઈસ્કૂલમાં તો બધા લોકોને તો દુઃખી થતા હતા, તો મને તો મેં કીધું હજી મને પ્રાઇમરીમાં જવા મળે તો હું ખુશ થાઉં કે હું ત્યાં કંઈક કરી શકીશ એવું મને લાગે. પછી તો બધું પાકે ઘડે કાંઠા ચડાવવાના, કંઈ થઈ શકતું નથી. સર હતા તે સરપ્લસ થઈ ગયા. હા, સરપ્લસ થઈ ગયા. તો એ વખતે આ લખાયેલું કે કોઈ કંઈ કરતું નથી, આ બધું બંધ. મારો ઇન્ટરવ્યૂ એ લોકોએ લેવો પડે એટલે લીધો ફોર્મલી. તો મને એક શેર બોલો એટલે અમે સંભળાવ્યો કે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. ને મને જે સજા આઘાત તો થયો, પણ શિક્ષણને હું જોયા કરતો હતો ક્રિટિકલી. કે બા મોટી બાએ તાલીમ લીધેલી, એટલે એમાં એક વિષય શિક્ષણ શાસ્ત્ર હોય, એ પુસ્તકો વાંચી ગયેલી, અને વ્યવહારમાં એનો ઉપયોગ નથી થતો એની પણ મને ખબર પડી ગયેલી. એટલે મારી શ્રદ્ધા જે છે એ હચમચી ગઈ હતી. કેમ કે પેલો મોડેલ લેસન લેવા આવે ત્યારે જુદી રીતે શીખવાડે, ને પછી બાકીના સમયમાં જુદી રીતે શીખવાડે, એવું મેં જોયું. એટલે એ ડિસ્ક્રિપન્સી, એ દાંભિકતા જોઈ મેં, એટલે મારી શ્રદ્ધા ઓછી થઈ ગઈ. પણ મને એક ખબર હતી કે કોઈ મનુષ્ય પૂર્ણ તો છે નહીં, એટલે આપણે કોઈને દોષ દઈ શકાય નહીં, અને ગુરુ માત્ર એ ગુરુ હોવાને કારણે આદરણીય છે. એટલે ક્યાંક ક્ષતિ એમને દેખાય તો એને આપણે એ રીતે જોવી જોઈએ. એ ક્ષતિથી જો બીજા વિદ્યાર્થીઓને ગંભીર નુકસાન પહોંચે એમ હોય તો એ સુધારવી એ કર્તવ્ય થઈ પડે, અને તો
એમનું ક્લાસમાં નહીં, પછી એકલા મળીને બહુ વિનત અવાજે શંકાના સ્વરૂપમાં એ રજૂ કરી. તમને 100% ખાતરી હોય તો આવો એક, એ વખતે જ 5મા ધોરણમાં મેં આ નિયમ તારવેલો. કોન્શિયસ હતો કે આપણે કહીએ ગમતું તો નથી, તો એવું શું કામ કરવાનું આપણે? તો અનુભવ એવા થાય કે અમારે પેલું પ્રાઇમરીમાં આખર તારીખ હોય જ્યારે રજીસ્ટર બનાવવાનું આવે ટીચરને, એટલે છોકરાઓને કંઈક લેસન આપી દે અને પોતે રજીસ્ટર, નવું રજીસ્ટર બનાવે મહિનો બદલાતો હોય ત્યારે, તો અમારા શિક્ષક કે ભાઈ તમને એક કવિતા લખીને એનો આસ્વાદ લખો. હવે એમને તો એક્સપેક્ટ શું કર્યું હોય કે અભ્યાસક્રમમાં આવતી કવિતામાંથી જ કોઈ કવિતા યાદ હોય એ લખે. તો મેં તો પૂર્વાલાપ વાંચ્યો હતો, તો એમાંથી મને એક બહુ ગમતી કવિતા જે આજેય ગમે છે એ અંજની ગીતમાં છે. અને અંજની ગીત એ મરાઠીમાંથી આપણે ત્યાં આવેલો છંદ છે. પહેલા નરસિંહરાવભાઈએ વાપર્યો, પછી કાંતે બહુ સરસ પ્રયોગ કર્યો, આ બધી મને ખબર. એટલે મેં તો બહુ જ વિસ્તારથી આસ્વાદ કર્યો. રોનારું ભીતરમાં રોતું, લોનારું ભીતર ના રોતું, દૂર સખાનું હૈયું સાથે રોતું ને જોતું, વાલાઓ વાલાને કહેજો સાગરમાં તો સાથે રહેજો, સહેવાના સૌ એકબીજાના સાથે સેજો ને વેજો. આ નાની આટલી કવિતા છે એ મેં લખી પાટીમાં, અને પછી એનો આસ્વાદ કર્યો. એમાં આસ્વાદમાં છંદ મરાઠીમાંથી આપણે લઈ આવ્યા એ કહ્યું, પછી કાંતે ધર્મ પરિવર્તન કર્યું હતું એને કારણે મિત્રોની વચ્ચે એનું અંતર વધી ગયું, એની વેદના આ તે બધું અંદર લખેલું. પછી બતાવ્યું તો મને આ બધું શું લખ્યું છે, મોટો ચોકડો મળ્યો ખૂણાથી ખૂણા સુધી. એવું જ 8મા ધોરણમાં મારે થયું કે છંદનો એક પ્રશ્ન પૂછાય તો છંદ, એટલે મેં ઓળખ્યો કે ભાઈ શિખરીની છંદ છે, યમનસ ભલગા એ એના ગણ છે, 17 શ્રુતિનો છંદ છે. પછી મેં દેખ્યું પણ આ પદ્ધતિ અવૈજ્ઞાનિક છે, એટલે હું એનો લગાત્મક ન્યાસ આપું છું, લગા ગા 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 લલ લલ ગા ગા લલ લગા, અને એના આયતિ સ્થાનો છે. એમાં પણ ચોકડો મેં લખ્યો, બધું શું લખ્યું છે. એટલે પણ આવું થાય તો અંદરથી ક્ષુબ્ધ ન થતો હું, સમજાય મને, મને કોઈ વસ્તુ સમજાઈ જાય, મારા વિશે મારી કવિતા વિશે કોઈએ નકારાત્મક વિધાન કર્યું હોય તો એને કેમ કઈ ભૂમિકાએથી કર્યું છે એ મને સમજી જાય, એટલે પછી ખરી જાય મારા મનથી કે એને આ જગ્યાએથી આવું દેખાયું છે, એટલે આવું કહ્યું છે, બરાબર છે, મને કંઈ એનો વાંધો નથી, જે તથ્ય છે એ તો તથ્ય છે. એકવાર એવું બનેલું કે મેં એક ગઝલ લખેલી, એમાં પયાર છંદ બંગાળીનો જે છે, જે આપણા ધનાક્ષરીને કવિતને મળતો અક્ષર મેળ છે, એમાં અક્ષરની સંખ્યા નિયત થાય, લઘુ ગુરુ નહીં, બધા ગુરુ તરીકે જ બોલાય. રવીન્દ્રનાથની બધી કવિતા એ પયાર છંદના વેરિએશન્સમાં છે. કોઈ વેળા એમ તારી આવી જતી યાદ, ઓરડાની દિવાલે હો અડકતું મૌન, આવી કવિતા લખેલી એટલે અમારી મિટિંગમાં મેં વાંચી. તો કોઈ મિત્રોનો, મને ખૂબ ગમેલી કવિતા, કોઈ મિત્રોનો કંઈ પ્રતિભાવ આવેલો નહીં. પછી મને સમજાયું કે એ કવિતાને જીવી શકે એવી મનસ્થિતિ તમે એ વખતે લોકો નહીં હોય. પછી એ કવિતાની મેં તરન્નમ ગોઠવી. કોઈ વેળા એમ તારી આવી જતી યાદ, આવી જતી યાદ, ઓરડાની દિવાલે હો અડકતું મૌન, અડકતું મૌન, કોઈ કહે વાણીના ખળકતા પૂર, ખળકતા પૂર, હું તો કહું હળું હળું ઓગળતું મૌન, ઓગળતું મૌન. તો પછી મિત્રોને એટલી બધી ગમી કે દર અમારી મિટિંગને અંતે એ કવિતાનું મારે પઠન કરવાનું આવે, એટલે એમ કે આપણો રાષ્ટ્રગીત ગાઈને પછી છૂટા પડીએ. હવે આવું બને, પણ એ વખતે તમે જો અંદર બરોબર હોય ને વિચલિત ન થાવ તો તમને કોઈ ક્ષતિ ન પહોંચે. પછી દાહોદ અમારે સ્કૂલમાં જવાનું થયું, તો સ્કૂલમાં
અમારા જે મારા જે પ્રિન્સિપાલ હતા એ ખેતીવાડીના ગ્રેજ્યુએટ હતા અને બીએડ થઈને પછી પ્રિન્સિપાલ બનેલા. અને પ્રિન્સિપાલ એ બને કે જે સંચાલક મંડળને ખૂબ અનુકૂળ હોય, એનામાં કે પ્રતિભા હોવાની જરૂર નહીં. એટલે ત્યાં એમના કરતાં મારો પગાર વધારે હોય એટલે બધી તકલીફો તો હોય, એટલે હું સમજું કે આવું બધું હોઈ શકે મનુષ્ય સ્વભાવના કારણે. એટલે પહેલાં વહેલાં હું ગયો એમની ઓફિસમાં તો ખૂણામાં સોટીઓ પડી હતી, એટલે હેડ પ્યુન ત્યાં બેઠા હતા સ્ટૂલ પર, એટલે મેં બધી સોટીઓ લઈ એના બે બે ટુકડા કરીને બારીમાંથી બહાર નાખી દીધી. એટલે પહેલાં તો એકદમ ચોકી, એ તો સાહેબની છે કે બીજું સાહેબને કહેજો કે આ હિંસક પદાર્થોની અહીં જરૂર નથી. એટલે શુક્લ સાહેબે એને બહાર નાખી દીધી. પણ પછી જે રહ્યો એ વર્ષ દરમિયાન શિક્ષા શારીરિક થતી બંધ થઈ ગઈ સ્કૂલ. અચ્છા, વાહ. એટલે મેં એકવાર એક ટીચર આવીને બોલ્યા કે મેં તો પહેલાને બરાબર આજ તો લીધો એમ કે, પછી એમ કે મેં એ કમિન્સર વિના એમ કે કહ્યા વિના અંદર આવી ગયો હતો. એટલે એને હવે જીએસ હતો એ છોકરો, બારમા ધોરણનો વિદ્યાર્થી, હું સાંભળતો હતો. પછી મેં એને કહ્યું કે તમે તમારા ક્રોધને કાબૂમાં ન રાખી શક્યા એ તમારી શિક્ષક તરીકેની તો મોટી નિષ્ફળતા કહેવાય, પણ અત્યારે તમે જે કર્યું એના પુનઃકથનમાંથી જે આનંદ લઈ રહ્યો છે ને, એ મનુષ્ય તરીકે પણ તમારી નિષ્ફળતા છે. એ તમારો હાથ પકડી શક્યો હોય પણ એક આદરને કારણે એને એમ ન કહ્યું, જરૂર પડશે તો હું એને શીખવાડીશ. એ પછી બધું બંધ થઈ ગયું. એકવાર હું સેજ મૂળો પડ્યો તો અમારા પ્રિન્સિપાલ હોય એ લવીમાં આંટા મારતા હોય, એટલે હું મોડો પડ્યો બે પાંચ મિનિટ, પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી આટા મારતા. એટલે એમને એમ લાગ્યું કે મારો ચહેરો બદલાશે, મારી ચાલ બદલાશે, એવું એમના એમની અપેક્ષાઓ હશે. એવું કંઈ થયું નહીં, એટલે મૂંઝાઈ ગયા. એટલે મને કે શુક્લ સાહેબ મોડું થયું? એટલે હું પાસે જઈને મેં ખભે હાથ મૂક્યો, મોડું થવું એ મારી પ્રકૃતિ નથી, આ સમય છે ને એ આપણે આપણી અનુકૂળતા માટે ઊભી કરેલી એક વ્યવસ્થા માત્ર છે, તમે મૂંઝાશો ને એમ કરી હું જતો રહ્યો. પછી સાંજ સુધી વિચારતા હતા કે શું કહી ગયા. એકવાર ઇન્સ્પેક્શન આવ્યું ને હું બેઠો બેઠો ભણાવતો હતો હાઈસ્કૂલમાં, નોમ છે કે બેઠા બેઠા ના ભણાવે, ઉભા ઉભા જ ભણાવે. મને કે તમે બેઠા બેઠા ભણાવો છો? કેમ બેઠા બેઠા ભણાવો છો? મેં કીધું મારા ગુરુએ બેઠા બેઠા ભણાવ્યું છે, અને સંસ્કૃત છે ને એ બેઠો વિષય છે, એ ઉભડક ન ભણાવાય. તો આવું મજાઓ પણ બધી બહુ પડતી છે. પણ મને જ્યારે વિદાય આપી એ લોકોએ, પછી અમારે ત્યાં બાળકોનો જન્મ થયો, તો જોયા કે આ તો લોકો કેટલું, આ ચૈતન્ય કેટલું બધું લઈને આવે છે, ચૈતન્ય કેટલું સમૃદ્ધ છે. આ બધું જળવાય તો ઘણું છે, આપણે નવું કંઈ ના આપી શકીએ તો. અને સિસ્ટીમ તો શિક્ષણની જોઈતી હતી, કેવી છે ખબર હતી. એટલે અમે બંને જણાને આ અનુભવ હતો, કેમ કે બંને અમે આ પ્રક્રિયામાંથી પસાર થતાં ઘણું બધું ગુમાવ્યું હતું, એની સમાનતા સભાનતા અમને હતી. કેમકે ઇન્સ્ટિંક્ટ જે છે એ સેલ્ફ લર્નિંગની છે, એ અમારી ઇન્સ્ટિંક્ટને સહન કરવાનું આવ્યું હતું. કેમકે ફોર્મેટ કોઈક નજીક નક્કી કરી આપે કે તમારે આ ભણવાનું, આટલા સમયમાં ભણવાનું, આ રીતે એને તમારી પરીક્ષા લેવામાં આવશે, આ બધું બહારના લોકો નક્કી કરે. તો એમાં જે વ્યક્તિની સત્તા છે એને સંકોચાવાનું જ આવે, આ બધી અમને ખબર હતી નાનપણથી જ હતું. કે મને એ જ સમજાતું નહોતું કે મા વિદ્વિષા વહે રોજ શું કામ બોલવું પડે, પણ પછી ખબર પડી કે ના, એ બહુ જરૂરી છે. મા વિદ્વિષા વહે, આપણે પરસ્પર દ્વેષ ન કરીએ એવી પ્રતિજ્ઞા રોજ કરવી પડે, એ બરાબર છે. કારણ કે શિષ્ય ગુરુમાં પણ દ્વેષ જોવા મળે છે. તો અમને બંનેને એમ થયું કે શું કરવું, એટલે અમે નક્કી કર્યું કે આપણે આ જે પદ્ધતિ છે
એમાં પ્રક્રિયામાં ન મૂકીએ બાળકોને, જોઈએ એ બધું લઈને આવ્યા છે તો શું થાય છે, આપણે એમને સહાય કરવાની જે થઈ શકે છે. અને એક મને ખબર હતી કે લર્નિંગ છે એ ઇન્સ્ટિંક્ટ છે, પ્રાણી માત્રનો શીખવું એ સ્વભાવ છે અમીબાનો, તો એના ઉપર આધાર રાખવો. એટલે અમે નક્કી કર્યું, એટલે અમારે અમારો આ વ્યવસાય જેમાં માનતા નથી એ વ્યવસાય છોડવો પડે નૈતિક રીતે, એટલે અમે રિઝાઇન કર્યું. એક જ વાક્યમાં અમારા રાજીનામા, વર્તમાન શાળા શિક્ષણ પ્રક્રિયાના કોઈક અર્થપૂર્ણ વિકલ્પની શોધ માટે હવે પછી અમારે અમારા સમય શક્તિ આપવાના હોય, અમને અમારા વર્તમાન ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી. આ રીતે આટલું આટલું જ લખી નાખ્યું. તો કોઈ એન્ડોર્સ નહોતું કરતું આ વાત, હું બધાને કહ્યા કરું હું આવું વિચારું છું, તો બધાનો પ્રતિભાવ ફ્રોમ લેમેન ટુ એક્સપર્ટ્સ એ જ આવે. અરે રે એવું તો કરાય તો શું થાય બધું, તે મને વિચાર્યો કે આ બધાનો એક સરખો અભિપ્રાય કેમ આવે છે. તો મને ખ્યાલ આવ્યો કે આપણો સમાજ એ અસલામતીની લાગણીથી ખૂબ પીડાતો સમાજ છે, સ્ત્રીઓમાં એટલો વધારે છે. પછી વિચાર્યું કે આ અસલામતીની લાગણી ક્યાંથી આવે છે. અસલામતી બે પ્રકારની છે, એક અસ્તિત્વની સાથે જોડાયેલી અસલામતી છે કે આપણને આવતીકાલે શું થવાનું છે કે આવતી ક્ષણે શું થવાનું છે ખબર પડતી નથી, આ એક અસુરક્ષિતતાની ભાવના હોઈ શકે. તો આ તો અસ્તિત્વ સાથે જોડાયેલી એક્ઝિસ્ટન્શિયલ ઇન્સિક્યોરિટી છે, પણ એનાથી માનવજાત ટેવાઈ ગઈ છે, એ બહુ પીડા નથી. બીજી જે અસલામતી છે એ સાયકોલોજીકલ છે અને એ સેલ્ફ ક્રિએટ છે, આપણે સર્જેલી છે. એ બે વસ્તુમાંથી આવે છે, એક તો હવે તો શું થાય એટલે આ ભવિષ્યની ચિંતા, અને બીજી એનાથી પ્રબળ ચિંતા બીજા શું કહેશે. આ એક મોટી આપણને અસલામત બનાવનારી વસ્તુ છે, બીજા શું કહેશે. તો આ બેમાંથી મુક્ત થવું જોઈએ, તો પછી તમને ભય ન રહે કશાનો. ને સદભાગ્ય અમે બંને, એ મને ઘણીવાર પૂછે કે તમે આવો મોટો નિર્ણય લીધો તમારા પત્નીને સહમત કેવી રીતે કર્યા. મેં કીધું સહમત જો કરવાના હોય તો આવું કરાય નહીં, કરાય નહીં. સાચી વાત, સહમત કરવાના હોય એનો અર્થ કે તમારી વચ્ચે એક તિરાડ છે અને એ તિરાડ ગમે ત્યારે મોટી થઈ શકે અને એમાંથી ડિઝાસ્ટર થાય, તો એવું ના કરાય. પણ અમારે સદભાગ્ય એવું હતું કે અમારે વિચારોની કંઈ આપણે પણ ન કરી, એમને એમ સમજાઈ જાય, મૌનથી જ કમ્યુનિકેશન થાય. એટલે છેલ્લે મને એમ નહીં કહું હવે આપણે સમય બગડે છે આ છોડી દઈએ, એટલે અમે આ રીતે રાજીનામું આપ્યું. અને પછી બાળકોની સાથે કામ કરવાનું, યોગક્ષેમમાં તો અમે કંઈ જાજી નોકરી કરી નહોતી કે અમને કોઈ પેન્શન કે એવું કંઈ મળે, નાના શહેરમાં રહેતા હતા એટલે જે કંઈ થોડી ઘણી બચત થઈ હતી એ બચત લઈને અહીંયા આવ્યા. તાત્કાલિક ક્યાં જવું એ ખબર નથી, પહેલાં મારો વિચાર એ હતો કે બાળકોને અર્બન અને રૂરલ બે એક્સપોઝર ઓલ્ટરનેટલી મળવા જોઈએ, આવો વિચાર હતો. એટલે ક્યાંક પોષણક્ષમ વિસ્તાર મળે તો પશુપાલન અને ખેતીનું એક્સપોઝર અપાય, બ્રાહ્મણ છીએ તો હળની ખેતી નહીં આવડે તો કોદાળીની ખેતી કરશું, પણ પછી લીગલી તો ખેડૂત હોય નહીં એટલે જમીન મળે નહીં, આડુંઅવળું કરવું હોય તો સ્વભાવમાં નથી. અને એ વખતે ત્યાંથી અમુક સંતો મિસ્ટિકોએ એવું કહેવડાવ્યું કે હમણાં સોરઠમાં ના આવશો, અતિવૃષ્ટિના વર્ષો આવે છે. એટલે માંડી વાયું 80-81ની આજુબાજુનો ગાળો હતો, એ 82માં મેં નોકરી છોડી. એટલે તાત્કાલિક ક્યાં જવું, તો સસુર ગૃહે આવી ગયા, કારણ કે ત્યાં ભાઈની સાથે રહીએ તો ભાઈના છોકરા આ છોકરાઓની વાદે સ્કૂલે ન જાય તો શું થાય, એટલે છોડવું જ પડે. અને તમારે તમારી રીતે જીવવું હોય તો સ્વાયત્તતા પણ જોઈએ. એટલે અહીંયા મારા બા હજી નોકરી કરતા હતા પ્રાઇમરી ટીચર તરીકે, અમે જ્યારે નોકરી છોડી ત્યારે. ઓહો. એટલે નાના ભાઈ એમને જઈને વાત કરી કે બા મોટાભાઈ આવું વિચારે છે, મોટાભાઈ અને ભાભી નોકરી છોડે અને બાળકોને સ્કૂલે નહીં મૂકવાનું. તો બાએ કહ્યું કે હા આ શિક્ષણ તો ખાડે ગયું છે, મોટાભાઈને કહેજે કે એને જે કરવું હોય એ જ કરે, બીજા કોઈની ચિંતા ન કરે.
એટલે મોટા દીકરા તરીકે એમની પણ જે જવાબદારી હોય એમાંથી મને એક વાક્યમાં એમને મુક્ત કરી દીધું. એ પછી એમને નોકરી એક પાસે છોડી દીધી, અર્લી રિટાયરમેન્ટ લઈ લીધી. અહીંયા મારા સસરા અને સાસુ એમને ખબર પડી તો મારા સાસુએ કહ્યું કે જેમ કરવાથી આપણે સુખી થશું એમ લાગતું હોય એ કરવું જ જોઈએ. સસરાજીએ કહ્યું કે તમને ને મારી દીકરીને બંનેને ઓળખું છું, તમે તમારું ધાર્યું જ કરવો એવા છો, એટલે તમને કશું કહેવાનો કોઈ અર્થ નથી. એક વાત છે, એક ટંક ભૂખ્યા સૂઈ શકાય પણ માથે છાપરું હોય તો અનુકૂળતા રહે. મેં કીધું એ વાત તાર્કિક છે, તો કે એ જો તાર્કિક લાગતી હોય તો સત્યાગ્રહ છાવણીમાં મારો એક પ્લોટ પડ્યો છે, હું તમને આપી દઉં છું, તમને એનાથી બને એવું મકાન બનાવી. એટલે એ પ્લોટ અમને એમને એમના દીકરીને મેં કીધું મારું ક્યાંય નામ ના રાખશો, મને ન ગમતા શબ્દોમાંનો એક શબ્દ પ્રોપર્ટી છે. તો એમને સ્ત્રીધન તરીકે એમને આપ્યું, જેના ઉપર અમારી જે કંઈ યત્કિંચિત બચત હતી એમાંથી તબક્કે 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 અમે મકાન બનાવતા ગયા. તો અમે રહેવા ગયા ત્યારે હજી ફ્લોરિંગ માત્ર રસોડામાં જ હતું, બાકી રોડા કોન્ક્રીટ. એ છોકરાઓને મેં કહ્યું જો ઉમરાની બહાર ધૂળ હોય કે ઉમરાની અંદર ધૂળ હોય એમાં કોઈ તાત્વિક ભેદ નથી. તો કે ના નથી. મેં કીધું કોથળા પાથરીને રહી શકાય. એટલે પછી મારા એક કાવ્ય સંગ્રહને ઇનામ મળ્યું ત્યારે સિમેન્ટ પથરાવ્યો મેં. પ્લાસ્ટર તો વર્ષો પછી થઈ શક્યું. એ રીતે રહેવાનો આરંભ કર્યો. તો મજા આવી. તો પેલું ઇલેક્ટ્રિસિટીવાળા આવ્યા, એ લોકો તેમના સ્વભાવ પ્રમાણે બધા દોષો એમાંથી કાઢ્યા કે અહીંયા આમ છે ને આમ છે ને, તો તમને ન મળે. તો તમે શું કરો, તમે તો નિયમબદ્ધ છો, કંઈ વાંધો નહીં, તમે બધું પાછું લઈ જાઓ, હું ફાનસ લઈ આવીશ. એમને એમ થયું કે સાવ પાણીમાં બેસી ગયો, ફરી જો એમ કરીને કરી દીધું. કારણ કે આપણે આપણે તો બહુ જેન્યુઇનલી છેલ્લે પાટલે આપણી બધી તૈયારી હોય કે અમે તો ફાનસ લઈ આવીશું કાળપુરથી. પછી એ રીતે રહેવાનું શરૂ કર્યું. પણ ઈશ્વરે જે મજાક કરી એ કરી કે તમે દારિદ્ર્યનું વરણ કર્યું છે તો તમે ઐશ્વર્યની વચ્ચે રહો. એ આયરની હતી, એ તો આપણને તેનો સ્વીકાર હતો. એટલે મને ઘણી વાર હું બહાર એકવાર ગલ્લે હું ગયો ને પાન ખાવા ગયો તો ગલ્લાવાળાએ પેલાને ઓળખાણ કરી, સત્યાગ્રહ છાવણીમાં રહીશ. સત્યાગ્રહ છાવણીમાં રહેવું એટલે સ્ટેટસ કહેવાય. એટલે પહેલાં શું કહ્યું ખબર છે, ચોકી હશે મારા દરહણ જોઈને એને એમ લાગ્યું. કારણ કે એક જ માણસ જે પગપાળો ચાલતો હોય એવો સોસાયટીમાં એક જ માણસ હતો જેને સાયકલ પણ આવડતી ન હોય, એટલે ચોકી હશે. એક ક્ષણ હું આમ ચોક્યો, બીજી ક્ષણ મને ખબર પડી કે આ માણસ સાચું જ કહે છે. આપણે જે જે જીવો સોંપાયા છે આપણને એને ચોકી જ કરવાની છે, બીજું તો કંઈ કરવાનું છે જ નહીં. એટલે આ સત્ય કહે છે. એટલે પછી કોઈ ક્ષોભ જે થોડોક થયો હતો ને એમને એમ સાંભળી ગયો. તો એ એ બધું બહુ રસપ્રદ હોય છે. પછી આ છોકરાઓને પહેલાં અમે એમ નક્કી કર્યું કે નોટ ટુ ટીચ ધેમ, ટુ ટીચનું ઇક્વિવેલન્ટ બર ભારતીય ભાષાઓમાં છે જ નહીં, લર્નના જ છે. અને આપણે ટીચિંગનો મહિમા કર્યો છે, લર્નિંગને નામ શેષ કર્યું છે. સાચી વાત છે, કોઈ ભાષામાં નથી. આ ધ્યાન વિનોબાજીએ પણ દોર્યું હતું, મને પહેલાં ચાર ભાષાની ખબર નહોતી, એમણે કહ્યું કે છે એમાંય નથી, લર્ન જ છે. એટલે લર્નિંગ છે એ ઇન્સ્ટિંક્ટિવ છે, એટલે સેલ્ફ લર્નિંગ એના ઉપર આધાર રાખવાનો. હવે સ્કૂલે મોકલીએ એટલે શું થાય કે સેલ્ફ લર્નિંગને પહેલાં કલ્પ કરવામાં આવે અને મોટિવેશન થ્રુ ગતિ આપવામાં આવે. આ પ્રક્રિયા છે એ ખબર હતી. પણ પછી બીજું જે મારો મૂળભૂત વાંધો હતો એ હતો કે એજ્યુકેશનની આટલી બધી સુવિધાઓ છે આપણે અત્યારના કરતાં, આટલું બધું એની પાછળ પ્રયત્ન પુરુષાર્થ કરવામાં આવે છે, છતાં આટલી બધી ગુંગળામણ કેમ છે? વાય ધીસ સફોકેશન? તો મને સમજાયું કે જે માણસે જે થવું હોય જે કરવું હોય એને કરવા ક્યારેય મળતું નથી, અને એની સેલ્ફમાંથી આપણે એને
વિચલિત કરી દઈએ છીએ એ કેમ આમ થાય છે. તો આપણે ત્યાં ભણવાની શરૂ થાય એટલે માર્ક, નંબર, રેન્ક આ બધું શરૂ થાય તે ડિગ્રી સુધી ચાલે. આ બધું બહારથી આવે એટલે વ્યક્તિએ ઉશિયાળા બનીને એ બધા સામે બહારના પ્રામાણ્યો મેળવવા માટે મચ્છા કરવું પડે. દસકાઓ સુધી આ ટેવ પડે પછી જાય કેવી રીતે? તમારા બધા જ પ્રામાણ્યો બહારથી આવતા હોય તો હેપીનેસની જગ્યા જ નથી રહેતી. એની સામે મારો મૂળભૂત વાંધો એ હતો કે આ પ્રામાણ્યો એ બહારથી આવે છે, એને બદલે તમારા હોવાનું પ્રામાણ્ય તમારી અંદરથી આવે તો તમે સ્વસ્થ હોઈ શકો, તો તમે સુખી હોઈ શકો. ત્યાં સુધી તમને સુખનો અનુભવ થઈ ન શકે, ત્યાં સુધી તમારી પોતાની સ્વાયત્ત યાત્રા જ શરૂ ન થાય. તમે બીજાને રાજી, એક નવા કપડાં પહેરીને બહાર નીકળો ને જો કોમેન્ટ ન મળી હોય તો મન ભારે થઈ જાય કાઢતી વખતે. આ ટેવ ક્યાંથી આવી? આ બધું આપણી પદ્ધતિમાંથી આવે છે. એટલે મારો મોટામાં મોટો વાંધો પ્રામાણ્ય બહારથી આવે એની સામે છે. એટલે આ છોકરાઓને પ્રામાણ્ય એની અંદર તમે તમારે મન સવાશે રહો તો જ કંઈક થઈ શકે. એટલે એટલા માટે આ મેં આખું સાહસ કે દુઃસાહસ જે કંઈ કર્યું તે કર્યું. અને પછી મને ખબર પડી કેટલાક મિત્રોએ બહુ જ મારી ભેર તાણી, મારી બાજુમાં રહ્યા. કોઈકે એમ પણ કહ્યું કે એમની નિષ્ફળતા આપણી નિષ્ફળતા ગણાશે, આવું પણ કહ્યું. એ લોકોએ ધ્યાન પણ બહુ રાખ્યું છે. પણ એક મેં બીજું પણ જોયું કે તારી વાત તો સાચી છે પણ અમે ન કરીએ અને તું છે ન કરે, આવી એક ફિલિંગ પણ જોવા મળી. મને મલ્લિકાબેને કહ્યું હતું કે તમારી વાત બહુ જ લોજિકલ છે, અમે અમારા બાળકોને પણ મૂકીએ, તમે એમ કંઈ કરો, મેં પછી તમે શું કરો? આ તો હું જે વિચારું છું એમાં તો તમે જેને જગતમાં લઈ આવો એને જગતમાં રહેવા લાયક બનાવવા એ મૂળભૂત રીતે તમારું કર્તવ્ય છે. અને એમ જ હતું પ્રાણી સૃષ્ટિમાં પણ એમ જ છે. પંખી એના બચ્ચાને ઉડતા શીખવાડે, ચણતા શીખવાડે. શિકારી પ્રાણીઓ હોય એ રમત રમતમાં શિકારની ટેકનિક એના બાળકોને શીખવાડે. એટલે માતા પિતા એ જ એમને, એટલે આ મૂળ કર્તવ્ય માતા પિતાનું છે. પણ પછી સંસ્કૃતિનો વિકાસ થયો એટલે શ્રમ વિભાજન થયું કે એકનું એક કામ બધા મા બાપ કરે, એને બદલે કોઈ એક માણસ એ કામ કરે અને બધા છોડે, તો એટલે શિક્ષક અસ્તિત્વમાં આવ્યો. એટલે શિક્ષક એ માતા પિતાનો પ્રતિનિધિ છે, એના વતી એ કામ કરે છે. દરજી પણ તમને ધક્કા ખવડાવે તમે કપડું પાછું લઈ આવો, પણ તમારું કામ બરાબર નથી થતું એ ખબર છે, છતાં તમે પાછું ખેંચી શકતા નથી. એ કરુણતા છે, તમારું કામ છે એ વાતે ભૂલી ગયા છીએ આપણે. મા બાપનું જ કર્તવ્ય છે. પણ કુદરતી ઇન્સ્ટિંક્ટ મૂકી છે એટલે તમે સતર્ક હોવ છો, એના માટે થાય એ બધું કરો છો. પણ યુ રોંગલી ટ્રાન્સલેટ યોર ઇન્સ્ટિંક્ટ. તમે એને સારા કપડાં, સારું ખાવાનું, સારી રહેવાની સુવિધાઓ, લક્ઝરી આ બધું આપો, પણ તમે સમય ના આપો જેના માટે એસેન્શિયલ છે એ ના આપો તમે. અને પેલી બીજી બધી વસ્તુ આપો. અને મોટી ભૂલ એમ થાય કે તમે કમ્ફર્ટ્સ આપો છો, પણ કમ્ફર્ટ્સ આપીને તમે શું કરો છો? એનું એન્ડ્યુરન્સ ઘટાડો છો. કમ્ફર્ટ્સ આપો તો એનાથી લાભ નથી, એનાથી નુકસાન છે સટનલી. તમે કમ્ફર્ટ્સ આપો એટલે એનું એન્ડ્યુરન્સ ઘટે, એનામાં તિતિક્ષાનો ગુણ ડેવલપ ન થાય. મેં તરત પંખો જોઈએ જ, પંખો ફાસ્ટ જ જોઈએ. આ બધું તો અમને તો 32 વર્ષ સુધી પંખાની સભાનતા નહોતી, આજે નથી પંખાની સભાનતા. છે કે નહીં એમ કોઈ પૂછે પંખો બરાબર છે તો ત્યારે ધ્યાન જાય કે પંખોનું અસ્તિત્વ છે. તો આ બધા ઘણા પ્રશ્નો, ક્યાંથી શરૂ કરો, શું કરો. એટલે અત્યારે ઘણી વાર એવું લાગે મને કે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ, આપણે ત્યાં આદર્શ સંબંધ હતો. મા બાપોએ એનું સોંપેલું કામ શિક્ષકો મા બાપના પ્રતિનિધિ તરીકે બરોબર કરતા હતા. આવું સદીઓ સુધી ચાલ્યું, પણ એ વ્યવસ્થા નષ્ટ થઈ ગઈ. કેમ કે શિક્ષક પણ બીજા વ્યામોહમાં આવી ગયો બીજા વિશ્વયુદ્ધ પછી. બાકી ગામડામાં એવા શિક્ષક હતા કે રિટાયર્ડ શિક્ષક, ઘેરે જોયેલા, ઇસ્ત્રી વિનાના, ક્યાંક સ્વાંધેલા, કપડાં પહેરીને નીકળે બહાર. તો એનો એ ગામનો ઠાકોર પણ એને ગ્રીટ કરે,
ગામનો નગર શેઠ પણ એને ગ્રીટ કરે. તો શિક્ષકનું પોતાનું ગૌરવ એના વ્યવસાયમાંથી આવતું હતું, એ બંધ થઈ ગયું. પછી ઇકોનોમિકલ સ્ટેટસથી કમ્પેરિઝન શરૂ થઈ ગયા, તો શિક્ષક બિચારો કેટલુંક ટકે એની સામે, એ પણ જોડાઈ ગયો રીસ. બાકી ટ્યુશન તો ક્યાંથી આવે, વાત જ ના. મેં મારા વિદ્યાર્થીઓને કહ્યું, તમે રાતના 12 વાગે પણ કશું ના સમજાતું હોય તો મને ઊંઘમાંથી ઉઠાડીને પૂછી શકો, હું 24 કલાક તમારો છું. તો આવ્યું નહીં કોઈ દિવસ, પણ મેં કહ્યું એ લોકો. ને અમારા ટીચર ક્યારેય અમને એમ ન કહેતા કાંઈ પ્રશ્ન કરીએ કે હું રિફર કરીને કહીશ. રિફર કરવાનું હોય જ નહીં, કોઈ પણ ક્ષણે એ સુસજ્જ જ હોય તમારી ક્વેરીઝનો જવાબ આપવા માટે. એવી સુસજ્જતા મા બાપે પણ કેળવવી જોઈએ, તો કંઈક બને. રાજેન્દ્રભાઈ, આમ તો એવું છે કે જ્યારે અટકીએ ત્યારે એમ થાય કે શા માટે અટક્યા, પણ જેમ આપે એક સમયના પ્રવાહમાં એમ ન કહેવાય કે ધસમસતા જીવ્યા છે, પણ એક ઝરણું વહેતું હોય એમ વહેતા વહેતા જીવન વિતાવ્યું. અને હજુ પણ આપ કવિ જગત અને સાહિત્ય માટે એક આભૂષણ કહેવાય, અથવા તો એક. અને તમે જેને સંઘર્ષ કહો છો, હા, એ સંઘર્ષ અમારે મન તો જીવનનો પર્યાય છે. અમે તો અમારા સભાનતાની પહેલી ક્ષણથી એનાથી પરિચિત છીએ, અને એને અમે કોઈ પરાયું તત્વ ગણ્યું જ નથી. એ જીવનનો એક અનુસ્થિત. અને આજની પેઢી તો એક ઠેસ વાગે એને જ સંઘર્ષ ગણીને મોટું કરતું હોય છે. એટલે આપણા સંવાદને હું શ્વાસ અંદર લો અને બહાર કાઢો ત્યારે એ પણ અંદર ઘસાય છે, એ પણ સંઘર્ષ છે. એટલે તમારે એફર્ટ એસી ચાલે છે, ખબર નથી પડતી, પણ ત્યારે તે અટકે ને ત્યારે શ્વાસ સંઘર્ષ છે એ ખબર પડે. અઘરા ચઢાણો મૌનના, આખરી અઘરા ચઢાણો મૌનના, શબ્દ જેવો શ્વાસ પણ સંકટ બને. ક્યા બાત. આપણા દીર્ઘ સંવાદને હું અટકાવું એ પહેલાં એક નાનકડી વિનંતી કરું. આપના હૈયે અને હોઠે એક સાથે આવતી આપની એક રચના આપ પ્રસ્તુત કરો એવી મારી વિનંતી છે. મધુરે એને સમાપયત કરીએ આપણે. બધી ઘણી મધુર સિવાયના રસોની વાતો કરી આપણે. વચ્ચે એક ગાળામાં હું કવિતા લખતા અટકી ગયેલો. લગ્ન પછી તરત ત્યારે મને એવું લાગેલું કે હવે જે હું લખું છું એ તો હું પહેલા લખતો તો એવું જ લખું છું. એટલે પહેલા જે મારો એકલવાયાપણાનો અનુભવ હતો, શોધનો અનુભવ હતો, એ જ અનુભવ આવ્યા કરે છે. અને મને વર્તમાનમાં તો સારું લાગે છે, મને સુખનો અનુભવ થાય છે, તો એ કવિતા કેમ નથી આવતી? અને હું અટકી ગયો હતો. એ વખતે મને સમજાયું કે અભાવની દુઃખની નકારાત્મક ક્રૂરતા તો જગતની 99% કવિતા છે. એટલે તમને તૈયાર સામગ્રી, તૈયાર ભાષા મળે, સંવેદન પણ તૈયાર મળે. વિશ્વયુદ્ધ ભલે ન જોયા હોય આપણે, પણ એની વેદનાની કવિતા આપણે કરી શકીએ. પણ સુખની કવિતા કરવી હોય ત્યારે એની ભાષા તમારે નિપજાવવી પડે, કેમ કે એના તૈયાર નમૂના ન હોય. અને ભારતીય એક માન્યતા છે કે કૃતિ સુખાંત હોવી જોઈએ, એમાં મારી દૃઢ શ્રદ્ધા છે, એ જ હોવી જોઈએ. એટલે વાંચ્યા પછી તમારું મન વિક્ષુબ્ધ થઈ જાય તો એનો કોઈ લાભ નથી. તમને તો એની એક માણસની વિક્ષુબ્ધતા હતી. આપણે બહુ બધો કરુણાનો અનુભવ થાય જો વિક્ષુબ્ધ ન થઈએ, સ્વસ્થ હોઈએ, તો આ બધા સર્જકો જે છે એને માટે. એટલે મને થાય કે એ લોક શાને વિલાપ્યા કરે છે કે શબ્દોનું વરદાન જેને મળ્યું છે. શબ્દ સમાધાન શોધી નથી શકાય, કરુણતા છે. તો એ વખતે અટકી ગયો હું, અને પછી એમાંથી મુક્ત થયો ત્યારે એક કવિતા ફોર્સફુલી આવેલી. ક્યા વાત. એન પછી ત્યાર પછી આનંદનો પ્રવાહ શરૂ થયો. એટલે પછીની કવિતામાં મેં
આનંદના અનુભવની કવિતા વધારે કરી છે. સાંજ ઢળતા જ રોશન થતા મહેકતા હાથ ગજરા ગળે હાર ઝૂલાવતા, સાંજ ઢળતા જ રોશન થતા મહેકતા હાથ ગજરા ગળે હાર ઝૂલાવતા, ખીંચીએ લટકતી રાખીને રિક્તતા આમે નીકળ્યા ખેસ ફરકાવતા, સાંજ ઢળતા જ રોશન થતા મહેકતા હાથ ગજરા ગળે હાર ઝૂલાવતા. હવે એ જમાનામાં આજુબાજુ રિક્તતાની કવિતા બહુ થતી હતી, એટલે રિક્તતાનો ત્યાગ લટકાડી. પછી એક વલણ આપણું, આપણે વૈયક્તિક જે પ્રતિકૂળ સંવેદન હોય એને બહુ મોટું કરીને જોવાની ટેવ હોય છે આપણી, એ જાણે વૈશ્વિક સત્ય હોય એવું લાગે આપણને. ઓશી કે એક ઘડિયાળ અટકી પડે વેળ તો વેળની જેમ વિચાર કરે, ઓશી કે એક ઘડિયાળ અટકી પડે વેળ તો વેળની જેમ વિચાર કરે, વાયરા દખણના તો ગમે તે ક્ષણે કેસરી કેસરી દ્વાર ખખડાવતા, ઓશી કે એક ઘડિયાળ અટકી પડે વેળ તો વેળની જેમ વિચાર કરે, વાયરા દખણના તો ગમે તે ક્ષણે કેસરી કેસરી દ્વાર ખખડાવતા. ચાર ખૂણા હજી સાચવીને ઊભા ધૂંધળા ધૂંધળા કોક અણસારને, આ પાસ્ટનો જે નેગેટિવ એક્સપિરિયન્સ હોય એને સાચવીને ખૂણાઓ ઊભા છે, અને મકાન પડે ને ત્યારે ખૂણા એકબીજાના આધારે હોય એટલે એ પછી પડે. ચાર ખૂણા હજી સાચવીને ઊભા ધૂંધળા ધૂંધળા કોક અણસારને, ઘોર એકાંતનું છાપરું ને છજા જોઉં ને આભમાં પાક ફફડાવતા, ચાર ખૂણા હજી સાચવીને ઊભા ધૂંધળા ધૂંધળા કોક અણસારને, ઘોર એકાંતનું છાપરું ને છજા જો ઉડે આભમાં પાક ફફડાવતા. પછી અભાવની કવિતા પણ થતી, સૌ અભાવો સુરાહી બને જ્યાં કને જે મળે તે બધા તરબતર નીત. આ અભાવનું આનંદદાયક પ્રેમમાં રૂપાંતર, સૌ અભાવો સુરાહી બને જ્યાં કને જે મળે તે બધા તરબતર નીતરે, કોઈને કોઈની કઈ ખબર ના રહે કોણ છલકી જતા કોણ છલકાવતા, સૌ અભાવો સુરાહી બને જ્યાં કને જે મળે તે બધા તરબતર નીતરે, કોઈને કોઈની કઈ ખબર ના રહે કોણ છલકી જતા કોણ છલકાવતા. ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા, ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા, સાત આકાશ ખુલી જતા સામટું, ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા, સાત આકાશ ખુલી જતા સામટું, જોઉં તો જલહરે જામમાં એ સ્વયં ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવ. ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા, સાત આકાશ ખુલી જતા સામટું, જોઉં તો જલહરે જામમાં એ સ્વયં ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતા, સાંજ ઢળતા જ રોશન થતા મહેકતા હાથ ગજરા ગળે હાર ઝૂલાવતા, ખીટીએ લટકતી રાખીને રિક્તતા આવે નીકળ્યા ખેસ ફરકા. ક્યા બાત, બહુત અચ્છે બહુત અચ્છે. રાજેન્દ્રભાઈ, આપણે પ્રાર્થના કરીએ કે વિશ્વ આખાની રિક્તતા ખીટીએ ટાંગેલી રહે અને સૌ હાથ ફેલાવીને સુખને માનતા રહે. આપે બહુ જ અંગત સંવાદમાં સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપનં. આપે બહુ જ શ્રમ લઈને અમારી સાથે સંવાદ કર્યો છે અને મને પાકી ખાતરી છે કે જે આવતીકાલની પેઢીને આપણે ગઝલ સમ્રાટ કવિશ્રી રાજેન્દ્ર શુક્લનો અંતરંગ પરિચય આપવાનો ખ્યાલ હતો એ પરિપૂર્ણ થયો છે. હું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન વતી આપ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરું છું. નમસ્કાર.